ચાલુ કરીએ. 24 એક્ટિવ થયા છે. ઓકે, વી વિલ કન્ટિન્યુ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો આપણો ટોપિક છે માઇક્રો ટીચિંગ અને અધ્યાપન કૌશલ્ય, ટીચિંગ સ્કિલ્સ. આમ તો બીએડમાં આપણે, તમે બધા ભણ્યા જ હશો માઇક્રો ટીચિંગ શું છે અને અધ્યાપન કૌશલ્યો શા માટે યુઝ કરવા જોઈએ શિક્ષકે. એન્ડ ઇટ ઇઝ અ બેઝ ઓફ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. આખી જે પ્રક્રિયા છે અધ્યયન અધ્યાપનની જે તમારે કરાવવાની છે એનો એક બેઝ છે, પાયારૂપ જે જો કોઈ સ્કિલ હોય તો તે છે માઇક્રો ટીચિંગ. બરાબર, માઇક્રો ટીચિંગથી લગભગ બધા વાકેફ જ હશો, છતાં પણ આજે રિકેપ કરીએ કે કંઈક જે તમે ભૂલી ગયા છો એને ફરીથી રિકોલ કરીએ. હુ વિલ ટેલ મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માઇક્રો ટીચિંગ, અથવા તો માઇક્રો ટીચિંગ શું છે? માઇક્રો ટીચિંગ એટલે કે નાનામાં નાનો ઘટક કહીએ એ રીતે, કે 5 મિનિટનો ઘટક કે બીજું શું આવે, પાઠ, સૂક્ષ્મ અધ્યાપન, ટોપિક. સૂક્ષ્મ અધ્યાપન ઇઝ અ નાનું વિષય વસ્તુ 5 મિનિટ નો સમયગાળો અને કોઈ એક કૌશલ્ય. ઇઝ ઇટ વિઝિબલ સ્લાઇડ શો? જો ટીચિંગ કૌશલ્ય અને માઇક્રો ટીચિંગ એકબીજાના સીનો પેરેલલ ચાલે એવા છે, પણ સૌથી પહેલાં આપણે માઇક્રો ટીચિંગ જાણી લઈએ, પછી આપણે ટીચિંગ કૌશલ્ય પર જઈશું. તો અહીંયા તમે એક ઇમેજ જોઈ રહ્યા છો, એનું નામ છે, વ્યક્તિનું નામ છે, ઓળખી શકો છો અને લખેલું પણ છે, તમને જાણતા જ હશો. હુ ઇઝ ધ ફાધર ઓફ માઇક્રો ટીચિંગ? માઇક્રો ટીચિંગના પિતા કોણ છે આપણે એવું કહેવું હોય તો એક જ વ્યક્તિનું નામ છે, તે છે ડ્વાઇટ એલન. બરાબર, જેમણે માઇક્રો ટીચિંગની શરૂઆત કરી હતી અને એ પોતે સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે, પ્રોફેસર હતા, હવે તો નથી, પણ 1960માં કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડ્વાઇટ એલન દ્વારા માઇક્રો ટીચિંગ, માઇક્રો ક્લિનિક ઊભું કરવામાં આવ્યું હતું. હવે અધ્યાપન કૌશલ્યને આત્મસાત કરવાની પ્રયુક્તિ એટલે માઇક્રો ટીચિંગ. કોઈ પણ સ્કિલ આપણે હસ્તગત કરવું હોય જે શિક્ષણની પ્રક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે શિક્ષક તરીકે, વિધાઉટ ટેકિંગ એની કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સીસ, તમને કોઈ પણ પ્રકારના અનુભવ ના હોય અને તમને ક્લાસરૂમની અંદર ઊભા રાખવામાં આવે તો શું સિચ્યુએશન થાય, કેવી રીતે, ક્યાંથી શરૂ કરવું, હાઉ આઈ કેન કંટ્રોલ ધ સ્ટુડન્ટ્સ, કન્ટેન્ટને કેવી રીતે હું ભણાવું, વિષયવસ્તુ અસરકારક રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરવું, આ ઘણા બધા પ્રશ્નો તમારા માઇન્ડની અંદર આવે છે. તો તમારી પાસે જે શરૂઆતનું જે સોપાન છે અથવા તો ફર્સ્ટ સ્ટેપ ઓફ ટીચિંગ લર્નિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ, એ પણ માઇક્રો ટીચિંગ છે. તો કોઈ પણ કૌશલ્ય છે એને, એના ઉપર પ્રાવીણ્ય મેળવવા માટે માઇક્રો ટીચિંગ ખૂબ જ ઉપયોગી છે. હવે માઇક્રો ટીચિંગની કેટલીક વ્યાખ્યાઓ છે જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મ અધ્યાપન પણ કહીએ છીએ. સૂક્ષ્મ અધ્યાપન એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે જે વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત પરિસ્થિતિમાં શિક્ષણ વ્યવહાર કરે છે. એલન અને ઈવે આપેલી આ વ્યાખ્યા છે. નિયંત્રિત વ્યવહાર એટલે શું? નિયંત્રિત વ્યવહાર વિશિષ્ટ શિક્ષણ અને નિયંત્રિત પરિસ્થિતિ, ખ્યાલ છે તમને નિયંત્રિત વ્યવહાર એટલે? અને નિયંત્રિત વ્યવહાર પર નિયંત્રણ રાખી શકાય એવું, નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ એવું લખ્યું છે. અને નિયંત્રિત પરિસ્થિતિ એટલે તમે જે લિમિટ આપણે બાંધીએ છીએ ને, 5 મિનિટનો સમયગાળો, 5 મિનિટનું કન્ટેન્ટ અને પદ્ધતિ લખ્યું છે. એટલે સ્કિલ પણ આપણી નિયંત્રિત જ છે, બધું આપણે અંડર કંટ્રોલ છે, આપણને ખબર જ છે કે આ સ્કિલ પર જ આપણે પાઠ આપવાનો છે. એટલા માટે માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે. કેલનબેક અને ભટ્ટાચાર્ય આપેલી વ્યાખ્યા છે. હવે વર્ગ શિક્ષણ કરાવતી વખતે
શિક્ષકના જે વર્તનમાં ફેરફાર આપણે કેવી રીતે લાવી શકીએ બિફોર ટેકિંગ એક્સપિરિયન્સ ઓફ સ્કિલ? તમે સ્કિલ શીખ્યું એના પહેલાંનું તમારું વર્તન, અને જ્યારે તમે કોઈ સ્કિલ આવડી જાય છે, કોઈ કૌશલ્ય આવડી જાય છે, પ્રશ્ન પ્રવાહિતા આવડે છે, ઉદાહરણ કૌશલ્ય કે સેટ ઇન્ડક્શન, જે પણ સ્કિલ્સ છે બધા આવડી જાય છે, અને પછીનું તમારું વર્તન બરાબર, એટલે શિક્ષકના વર્તનમાં પરિવર્તન લાવવાની, ફેરફાર લાવવાની અસરકારક પ્રવૃત્તિ છે. આમ શિક્ષણ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવે ને, જ્યારે માઇક્રો ટીચિંગ શિક્ષકના વર્તનમાં પરિવર્તન લાવે છે. હવે ઇંગ્લિશમાં પણ ડેફિનેશન આપેલી છે માઇક્રો ટીચિંગની. માઇક્રો ટીચિંગ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ અ સ્ટુડન્ટ ટીચર પ્રેક્ટિસિસ ટીચિંગ વિથ અ રિડ્યુસ નંબર ઓફ પ્યુપિલ્સ ઇન અ રિડ્યુસ્ડ પીરિયડ ઓફ ટાઈમ વિથ એમ્ફસિસ ઓન અ નેરો એન્ડ સ્પેસિફિક ટીચિંગ સ્કિલ. હવે તમે રિડ્યુસ્ડ અહીંયા નંબર ઓફ સ્ટુડન્ટ્સ લખ્યું છે, તો આપણે કેટલા વ્યક્તિના ગ્રુપમાં માઇક્રો ટીચિંગ કરાવીએ છીએ? આપણે ગ્રુપમાં આશરે કેટલા વ્યક્તિઓ હોય? આપણે જે પીયર 10 5 થી 8 હા 5 થી 8 મેક્સિમમ 10 હોય, જો સ્ટ્રેન્થ વધારે હોય તો, અધરવાઇઝ તો 7 થી 8 હોય છે એનો ગ્રુપ પડતું હોય છે જનરલી. હવે સંખ્યા ઓછી થઈ ગઈ છે ને એટલા માટે, પહેલાં 100નું સ્ટ્રેન્થ હતું ત્યારે વધારે હતું માઇક્રો ટીચિંગનું, ગ્રુપમાં સંખ્યા વધારે આવતી હતી. હવે 50-55ની સ્ટ્રેન્થ હોય છે એટલે એવી રીતે ડિવાઈડ થાય છે. પછી અહીંયા કીધું છે નેરો એન્ડ સ્પેસિફિક ટીચિંગ સ્કિલ, ઊંડાણપૂર્વકનું અને સ્પેશિયલ ચોક્કસ નક્કી કરેલું જે સ્કિલ છે એમાં તમારે તમારે એમ્ફસાઇઝ કરવાનું છે, ફોકસ કરવાનું છે. માઇક્રો ટીચિંગની પછી એલન એ જ આપેલી ઇંગ્લિશમાં વ્યાખ્યા છે, માઇક્રો ટીચિંગ ઇઝ સ્કેલ ડાઉન ટીચિંગ એન્કાઉન્ટર ઇન અ ક્લાસ સાઇઝ એન્ડ ટાઈમ. આ એવી પ્રવૃત્તિ છે જે ક્લાસ સાઇઝ પણ કેવું કરે છે એમાં ઘટાડો છે, અને સમય પણ બહુ ઓછા સમયની અંદર અને ઓછા નાના એટલે ઓછા ગ્રુપની અંદર આપણે વિદ્યાર્થીઓને શીખવવાની એક પ્રવૃત્તિ છે માઇક્રો ટીચિંગ. હવે આ બહુ સરસ એના પોઈન્ટ્સ આપેલા છે જે તમને એમસીક્યુમાં પણ ક્યારેક પૂછાઈ શકે છે કે માઇક્રો ટીચિંગ એટલે શું, તો નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો છે, બિલકુલ શોર્ટ, 30 થી 35 મિનિટની જગ્યાએ ફક્ત 5 મિનિટમાં જ આપણે એ પાઠ કે કોઈ કૌશલ્ય દ્વારા કંઈક શીખવવાનો પ્રયાસ કરીએ છીએ વિદ્યાર્થીને, એટલે જેને આપણે વિષયવસ્તુ કહીએ છીએ. વિષયવસ્તુ ખ્યાલ છે તમને? વિષયવસ્તુ એટલે શું? વોટ ઇઝ કન્ટેન્ટ? ડુ યુ નો કન્ટેન્ટ એટલે શું? વિષયવસ્તુ કોને કહીશું? હા, ધારો કે મારે SS વિષય ભણાવવાનો છે, તો મારું વિષયવસ્તુ શું હોઈ શકે? SS અવલોકન ધારદાર બને છે. હવે આપણે જે રીતે પાઠ આપીએ છીએ શિક્ષક તરીકે, ટ્રેની તરીકે, તો એની સાથે સાથે ફક્ત પાઠ નથી આપતા, પણ એક બીજી પણ ભૂમિકા આપણે ત્યાં પરફોર્મ કરવાની હોય છે એઝ અ ઓબ્ઝર્વર તરીકે. એટલે આપણે અવલોકન કરવાની સ્કિલ પણ આપણામાં ડેવલપ થાય છે. આપણે આપણું પોતાનું અવલોકન નથી કરી શકતા કે મેં કેવો પાઠ આપ્યો, પણ બીજા સ્ટુડન્ટ્સ આપણને કહે છે કે તે આ જગ્યાએ તમે ભૂલ કરી છે, તમારે આ જગ્યાએ હજુ વધારે સારું પરફોર્મ કરવું જોઈએ, કે તમારું આ સ્કિલ બહુ સારું છે. તો આપણે પણ બીજા જે આપણા પિયર્સ છે, મિત્રો છે, ગ્રુપની અંદર વ્યક્તિઓ છે, એનું આપણે અવલોકન કરતા શીખીએ છીએ. એકાદ નાની સંકલ્પના મુદ્દો લઈને શીખવાય, બહુ જ નાની, એટલે કાં તો ડેફિનેશન છે કે પોઈન્ટ્સ છે નાના, એ આપણે એને લઈને શીખવવાનું છે. અને કોઈ એક જ કૌશલ્ય, એક ટાઈમ એક જ કૌશલ્ય આપણે વિકસાવી શકીએ એક પાઠની અંદર. માત્ર 5-7 બાળકો કે 5-7 મિનિટ જ શિક્ષક ભણાવે છે. શિક્ષકમાં વર્તનનું વસ્તુલક્ષી સંખ્યાત્મક અને ગુણાત્મક વિશ્લેષણ શક્ય બને છે. શિક્ષણ જે કાર્ય કરવાનું છે એમાં આપણે 3-3 બાબતનું વિશ્લેષણ કરીએ છીએ, પછી કરીએ છીએ ને ઓબ્ઝર્વેશન કર્યા પછી, અને ફીડબેક જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે વસ્તુલક્ષી, સંખ્યાલક્ષી અને ગુણાત્મક ક્વોલિટીઝ પણ આપણે કહીએ છીએ,
અને ઓબ્ઝર્વેશન અથવા તો જે એનું જે ઘટકો છે કમ્પોનન્ટ સ્કિલના એના આધારે આપણે પોઈન્ટ્સ પણ નોટ કરીએ છીએ. એટલે બધી જ રીતે આપણે ઓબ્ઝર્વેશન એનું પછી એનાલિસિસ કરીએ છીએ. તમે કેટલી વખત આવું બોલ્યા હતા, તમારું તમે કેટલી વખત હલનચલન કર્યું હતું, ડિપેન્ડ્સ ઓન ધ સ્કિલ. સ્કિલ કયા કેવા પ્રકારની છે અને કેવા પ્રકારના લક્ષણો છે એના આધારે આપણે આ વિશ્લેષણ કરીએ છીએ. જોન એચ મીરે આ માઇક્રો ટીચિંગ વિશે આ મૂકેલી છે વાત. હવે લક્ષણો જોઈએ તો લક્ષણો તમને બધાને ખબર જ છે મોસ્ટલી કે શું છે. જે વ્યાખ્યા હોય કોઈ પણ પોઈન્ટ્સ હોય એના લક્ષણો વ્યાખ્યાના આધારે પણ આપણે લખી શકીએ છીએ. તો પહેલું લક્ષણ છે કે વ્યક્તિગત તાલીમ માટેની પ્રવૃત્તિ છે. આપણે વ્યક્તિ એવું નહીં, સમૂહમાં તો આપણે ગ્રુપની અંદર આપીએ છીએ પણ પર્સનલ આપણા સ્કિલ માટે પણ, એટલા માટે આપણે ગ્રુપ ડિવાઈડ કરવામાં આવે છે. અગર 100 વિદ્યાર્થીઓનું આપણું ગ્રુપ બહુ જ મોટું હોય તો એ પોસિબલ નથી. આ બધા પર્સન ટુ પર્સન બહુ બધો ટાઈમ ચાલ્યો જાય છે અને આમ એક સાથે નાના નાના ગ્રુપમાં આપણે એક સાથે આ કામ આપણું ચાલતું હોય છે. એક પાઠ એક સ્કિલ આપણે બે દિવસ ચાલે, ટીચ અને રીટીચ એ જ રીતે. માઇક્રો ટીચિંગ એ શિક્ષક ક્રોસ શિક્ષણના પ્રાયોગિક કાર્યમાં પણ પ્રથમ ચરણ છે. મેં તમને પહેલાં જ કીધું કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ પ્રેક્ટિકલ અથવા તો પ્રેક્ટિસ ટીચિંગ માટે. તમે જ્યારે આ ફિલ્ડમાં કે ટ્રેનિંગમાં એન્ટર થાવ છો એને પહેલું સોપાન છે. પ્રશિક્ષણાર્થીઓના કૌશલ્ય વિકાસ માટેની તાલીમની પ્રવૃત્તિ છે. સૌથી પહેલાં આપણે સ્કિલ શીખવું પડે. કૌશલ્ય આવડશે ને તો મેથડ આપણે સારી રીતે એપ્લાય કરી શકીશું. માઇક્રો ટીચિંગ કોઈ પદ્ધતિ નથી, બરાબર? આ પદ્ધતિ નથી, આ મેથડ નથી, ઇટ ઇઝ જસ્ટ ટેકનિક, એક પ્રવૃત્તિ છે. પછી માઇક્રો ટીચિંગ એક સમયે એક જ કૌશલ્યનો મહાવરો કરવામાં આવે. એક સાથે બહુ બધા કૌશલ્યો આપણે ભેગા નથી કરવાના, એક જ કૌશલ્ય માટે ઉપયોગી છે. પ્રતિપોષણ માઇક્રો ટીચિંગનું અનિવાર્ય અંગ છે અને એમાં આપણે ફીડબેક પણ આપીએ છીએ. પ્રોફેસર્સ પણ, એટલે તમારા ટીમના લીડર જે છે, અધ્યાપક છે, એ પણ ફીડબેક આપે અને તમારા મિત્રો જે ઓબ્ઝર્વેશન કરનાર બે વિદ્યાર્થી અને એના સિવાય પણ ગ્રુપમાં પણ આપણે ઓપન ફોરમની જેમ પણ ડિસ્કશન કરતા હોઈએ છીએ. એટલે એ પણ એક ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર માઇક્રો ટીચિંગ. આ એનું જ એક લક્ષણ છે ફીડબેક. હવે સોપાનોથી આપણે ખૂબ વાકેફ છીએ. સૌથી પહેલું સોપાન કયું છે આપણું? ફર્સ્ટ અહીંયા મેં મૂક્યા છે, તમને ખ્યાલ જ છે, તમે આ બધા કરીને જ આવો છો. તો શું કરવાનું પહેલું સોપાન? પુનઃ આયોજન એવું લખાયું છે, પણ પહેલું શું આવશે? પ્લાન આવશે, બરાબર? પુનઃ આયોજન બે વખત લખાયું છે, એની જગ્યાએ આયોજન જ આવશે, એટલે એક મિસ્ટેક છે. આયોજન આવે એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? લેસન પ્લાન બનાવવાનું કરીએ છીએ. કેવી રીતે બનાવો તમે લેસન પ્લાન? એના પહેલા કંઈક ચાલે છે, ખબર છે ને તમને? ફર્સ્ટ સ્ટેપની અંદર શું ચાલે કોલેજની અંદર લેસન પ્લાન બનાવતા પહેલા? પહેલા કોઈ એક ટોપિક લેવો પડે. ના, એના પહેલા કંઈક ચાલે ને? તમને ડાયરેક્ટ અમે લેસન પ્લાન કરાવડાવીએ છીએ કે એના પહેલા કાચા પ્લાન કરીએ? એના પહેલા પણ એક સ્ટેપ છે. ડેમો. હા, ડેમો, વેરી ગુડ. પછી એના પહેલા ડેમો આપે. થિયોરેટિકલ આસ્પેક્ટ શીખવાડે છે પ્રોફેસર્સ કોલેજની અંદર કે માઇક્રો ટીચિંગ શું છે, એનો અર્થ શું છે, એના છે, બરાબર? એટલે એ સૈદ્ધાંતિક સમજ આપે છે. થિયોરેટિકલ કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવે છે. ધેન એ ક્લિયર થઈ ગયા પછી તમે અધ્યાપન કૌશલ્યોનું થિયરી સમજાવે. એ થઈ ગયા પછી એક એક કૌશલ્યની થિયરી ચાલતી જાય છે. જનરલમાં એક વખત ઓવરવ્યૂ આપે, પછી વન કૌશલ્ય, એ કૌશલ્યની આખી થિયરી ચલાવે, પછી એનો ડેમો થાય, બરાબર? એ ડેમો આપ્યા પછી પ્લાન તમને સમજાવે છે, ઓબ્ઝર્વેશન સમજાવે અને એવી રીતે વિથ ધ હેલ્પ ઓફ ધીસ પ્લાન તમારે એ પ્લાન તમારે કરવાના હોય છે. એના પહેલાં હેતુઓ પણ ચાલતા હોય છે અને આવી રીતની થોડી જે થિયરી છે પ્લાન બનાવવા માટે, જેટલી જરૂરિયાત છે એ બધું આપણે સમજાવતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સને. અને પછી તમે પ્લાન બનાવો છો. પછી શું કરો છો? તો શિક્ષણ ટીચની આપણે પ્રોસેસ કરીએ છીએ. તો ટીચમાં શું હોય? આપણે કોઈ પણ મુદ્દો લીધો હોય તેને ભણાવીએ છીએ. સરસ. કોઈ પણ મુદ્દો હોય
પ્લાન બનાવ્યો છે એના બેઝ પર અને કૌશલ્ય જે આપણે છે જે કૌશલ્ય નક્કી કર્યું છે એ રીતે આપણા પિયર ગ્રુપના વિદ્યાર્થીઓની સામે અને અધ્યાપકની હાજરીમાં આપણે એને ભણાવીએ છીએ. પછી પ્રતિપોષણ, કોણ કોણ પ્રતિપોષણ આપે? એક તો આપણી જોડે જે વિદ્યાર્થીઓ બેઠા હોય તે અને એક ટીચર. સરસ, વેરી ગુડ. પછી હવે આ ત્રણ સ્ટેજ પૂરા થયા, પ્લાન, ટીચ અને ફીડબેક, પછી આપણે ફરીથી કેમ આપવો પડે છે પાર્ટ? રીટીચ આપવાની સામે ઈ પ્લાન આપણે દીધો એમાં કોઈ મિસ્ટેક હોય તો એને પાછું બીજી વાર સુધારીને આપણે બીજી વાર પ્લાન દેવો પડે છે. હા, સરસ. અને પછી ફરીથી શિક્ષણ રીટીચ આપવાની શા માટે જરૂર છે? હા, પછી આપણે જે ભૂલ કરી હોય એને સુધારીને બીજી વાર આપણે એવડો મુદ્દો ચલાવવા. હા, અને સરસ. ફરીથી પ્રતિપોષણ તમે ફરીથી ફીડબેક માં છે, બરાબર? પછી પાછું ફરીથી જે ત્રણ સ્ટેજ, ફર્સ્ટ ત્રણ સ્ટેપ્સ છે ને એમાં જે પણ આપણે ભૂલો કરી છે કે ક્યાંય કશું રહી ગયું છે, કન્ટેન્ટ સારી રીતે ડિલિવર નથી થયું, કે જે સ્કિલના કમ્પોનન્ટ છે એને આપણે નથી વળગી રહ્યા અથવા તો મિસ થઈ ગયા છે, ટાઈમ મેનેજમેન્ટ નથી થયું, આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને પ્રતિપોષણ દ્વારા આપણને મળે છે. પછી આપણે ફરીથી પુનઃ આયોજન કરીએ છીએ, રીટીચનું ફરીથી આયોજન કરીએ છીએ અને ફરીથી આપણે પુનઃ શિક્ષણ ફરી પાઠ આપીએ છીએ બીજે દિવસે અને ફરીથી ફીડબેક તમને મળે છે. અને આમ આખી જે સાયકલ ચાલે છે, ચક્ર, જે માઇક્રો ટીચિંગનું ચક્ર પણ આને કહેવામાં આવે છે, આ જે સોપાનો છે એ ફરીથી ગોળ ચાલે છે અને આખી સાયકલ જ્યારે પૂરી થાય એટલે એક કૌશલ્ય તમે હસ્તગત કરો છો, પછી બીજા કૌશલ્યો જ્યારે ફરીથી બીજું કૌશલ્ય આવે છે ત્યારે થિયરી, ડેમો અને પાછું પ્લાન એવી રીતે ચાલુ થાય અને ત્યારથી પાછું ફરી આખું ચક્ર ચાલે. એવી રીતે બધા જ કૌશલ્યની અંદર તમારે આ 6 સ્ટેપમાંથી પસાર થાવ છો ત્યારે એ કૌશલ્ય તમારે હસ્તગત તમે કરો છો. હવે શા માટે આપણે માઇક્રો ટીચિંગ જરૂરી છે અથવા તો શા માટે કરવું જોઈએ માઇક્રો ટીચિંગ, એના કેટલાક ફાયદા છે જે મેં અહીંયા મૂક્યા છે, બરાબર? સૌથી પહેલું છે તો કૌશલ્યનો શું થાય, આપણે અધ્યાપન કૌશલ્ય છે, ટીચિંગ સ્કિલ, તમે બીએડ કર્યું એના પહેલાં તમને આમ ભણાવતા તો હશે તમારામાંથી ઘણા બધા મિત્રો કે જે ટ્યુશન ક્લાસ કરતા હશે, પણ પ્રોપર જે ટેકનિક છે કે પ્રોપર મેથડ છે એ ક્યારે કેવા ટોપિકમાં તમારે યુઝ કરવી જોઈએ એનો કદાચ તમને આઈડિયા નહીં હોય, અથવા તો જે સાયન્ટિફિક વે છે સ્કિલને એપ્લાય કરવાનો એ પણ તમને કદાચ નહીં હોય, અથવા તો તમે યુઝ કરતા હશો, ફોર એક્ઝામ્પલ સ્કિલ ઓફ ક્વેશ્ચનિંગ, પ્રશ્નો પૂછતા હશો, પણ એ પ્રશ્નની પાછળનું જે સાયન્સ છે અથવા લોજિક છે એ તમને ખબર નહીં હોય, બરાબર? એટલે એ અધ્યાપન કૌશલ્યનો વિકાસ થાય અને એના પર તમને પ્રોફિશિયન્સી મળે એટલે કૌશલ્ય તમે હસ્તગત કરો છો, પ્રાવીણ્ય મેળવો છો. પછી ભાવિ શિક્ષકોના વર્તનમાં બદલાવ આવે છે. હવે તમે ભવિષ્યના શિક્ષકો છો, જ્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છો ત્યારે તમારા જે વર્તન છે એમાં ઘણો બધો ચેન્જીસ આવે છે વિથ ધ હેલ્પ ઓફ લર્નિંગ માઇક્રોટીચિંગ. વ્યક્તિગત તફાવતોને સંતોષે છે, કેવી રીતે પોસિબલ બને વ્યક્તિગત તફાવતોને સંતોષવા માટે માઇક્રોટીચિંગ, મને કહેશે કોઈ? ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ કેવી રીતે સંતોષાય? કોઈ વિદ્યાર્થી છે જેને કોઈ સ્પેશિયલ કોઈ બાબતમાં એને થોડોક નબળું છે તો એને એનામાં સુધારો કરી શકે છે. હા, પછી બીજું તમે ગ્રુપમાં બધા જ વિદ્યાર્થીઓ એક સરખા હોય છો? બધા બુદ્ધિ, રસ, રુચિ, અભિજ્ઞતામાં બધા અલગ. હા, અને માઇક્રોમાં કદાચ ગ્રુપમાં એવું થાય કે મેથડ્સ તમારી સેમ આવે પણ બાકી તો તમારું બેકગ્રાઉન્ડ છે, તમારું રંગ, રૂપ, દેખાવ, વિચાર, બુદ્ધિ, બધી જ બાબતમાં બધા જ વિદ્યાર્થીઓ અલગ અલગ છે, બરાબર? તમારી વિચારવાની ક્ષમતા, તમારું પ્રેઝન્ટેશન, કોઈ સારું લખી શકે છે, કોઈની સારી સ્પષ્ટીકરણની સ્કિલ સરસ છે, તો માઇક્રો ટીચિંગ છે ને બધાને. હવે કોઈ એમ કહેશે કે મારું કાપા ક્યારે સારું નથી, એટલે હું બોર્ડ પર સારી રીતે લખી નથી શકતો, પણ સારું મારું સ્પષ્ટીકરણનું સ્કિલ છે,
તો અલગ અલગ તમારી અંદર જ ઘણા બધા કૌશલ્ય સ્કિલ છે અથવા તો ઇનર ટેલેન્ટ છે, એમાંથી કોઈક કૌશલ્યમાં તમે બહુ સારું તમારું પ્રેઝન્ટેશન આપ્યું છે. કોઈ વ્યક્તિ એવી છે કે જેના બધા જ કૌશલ્યો સારા છે, કોઈ વ્યક્તિ એવી છે જેના બે કૌશલ્યો સારા, ત્રણ કૌશલ્યો સારા, એટલે પોતાની પસંદગી પ્રમાણે. છતાં પણ જે નથી સારા એને કેવી રીતે સારા બનાવી શકાય, એટલા માટે ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સને માઇક્રો ટીચિંગ દ્વારા આપણે એને સંતોષી શકીએ છીએ. કે કોઈ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છે જે ક્યારે સ્ટેજ પર આવીને બોલ્યું જ નથી, તો એ શિક્ષક તરીકે વર્ગખંડમાં કેવી રીતે બોલી શકશે? તો માઇક્રો ટીચિંગ પહેલું સોપાન છે કે 5 મિનિટ માટે તમે કેવી રીતે તમારી સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ અપ કરી શકો. તાલીમાર્થીને પોતાની સંસ્થામાં જ રહીને પોતાના સહપાઠી એટલે પિયર ગ્રુપ વચ્ચે જ વાસ્તવિક પરિસ્થિતિનો અહેસાસ કરાવે છે. રિયલ સિચ્યુએશનમાં ક્લાસરૂમની અંદર તમે કેવી રીતે ભણાવી શકો એવું ફર્સ્ટ સ્ટેપ તમને ત્યાં મળે છે. બરાબર, સંસ્થાની અંદર જેવી રીતે બાળક નાનું હોય ત્યારે આપણે ચાલણ ગાડીની મદદથી એને ચલાવીએ છીએ ને, હવે તો વોકર આવી ગયા છે તો વોકરમાં બેસાડીએ કેવું દોડે છે સરસ, અને એ ઝડપથી જ્યારે વોકર વગર પણ એ પછી ચાલતા શીખી જાય છે. તો એ જ વસ્તુ તાલીમાર્થીઓ સાથે છે. માઇક્રો ટીચિંગમાં તમને કોન્ફિડન્સ આવી જાય તો તમે સિમ્યુલેશન અને સ્ટ્રેલેશનમાં પણ ઇઝીલી તમે સારી રીતે પાઠ આપી શકો છો. પછી આત્મવિશ્વાસ વધારે છે, બુસ્ટ અપ યોર કોન્ફિડન્સ, એ પણ એક ફાયદો છે. તાલીમાર્થીની વિષયવસ્તુ પરની પકડ વધે છે, એટલે તમે જે કન્ટેન્ટ ભણવા જવાના છે 5 મિનિટમાં જો તમે સારું પ્રિપરેશન અને પ્રેઝન્ટેશન અને જો કૌશલ્ય હસ્તગત કર્યું હશે ને, તો કન્ટેન્ટ પર ભવિષ્યમાં પણ તમે સારી રીતે પ્રોફિશિયન્સી હાંસલ કરી શકશો કે કયું કન્ટેન્ટ કેવી રીતે વધારે સારી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ સ્કિલ્સ. જે તે વખતે એક જ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત થતું હોવાથી શિક્ષક પ્રક્રિયાની સંકુલતા ઘટે છે. બરાબર, એટલે કોમ્પ્લેક્સિટી છે ને એને ઘટાડી શકાય છે. એક જ કૌશલ્ય એટલે આમ બોરિંગ ના મરી જાય અને મજા આવે કે એક કૌશલ્ય નાનું કૌશલ્ય છે, ઝડપથી બધાના પાઠ પૂરા થાય છે, એટલે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે ઇઝીલી. માઇક્રો ટીચિંગ નિરીક્ષણ અભિગમને પોષક છે. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ઓબ્ઝર્વેશન જે અભિગમ છે એ પણ આપણે માઇક્રો ટીચિંગ દ્વારા શીખીએ છીએ કે બીજાની ભૂલો કે આપણી અંદર કેવી ભૂલો છે, કે આપણા કઈ કઈ બાબતો આપણી પોઝિટિવ છે, હકારાત્મક કઈ બાબતો છે, કયા કમ્પોનન્ટ્સ આપણે વળગી રહ્યા છે, કયા કમ્પોનન્ટ્સ આપણાથી મિસ થયા છે, આ બધી બાબતો ઓબ્ઝર્વેશનનો જે અભિગમ છે ને એના દ્વારા આપણે માઇક્રો ટીચિંગની મદદથી આપણે એ શીખી શકીએ છીએ. જે આપણે આગળ હતું ને એનું એ જ છે, એ કંઈ નવું નવીનતા નથી, પણ એ છે ને બિલકુલ પિન પોઈન્ટ આપ્યું છે અહીંયા આ ચાર્ટની અંદર મેં બતાવ્યું છે. હવે મર્યાદા શું છે માઇક્રો ટીચિંગની? સૌથી પહેલાં તો ખૂબ સમય માંગી લે છે. તો કેટલા દિવસ લાગે આપણે માઇક્રો ટીચિંગ ચાલતા? તમને ખબર હશે, તમે બધા ફેસ કરીને આવ્યા છો. કેટલા દિવસો જોઈએ આપણે માઇક્રો ટીચિંગ આખું પૂરું કરતા બધા કૌશલ્યો શીખવવા હોય તો? મારે 6 કૌશલ્યો શીખવા છે તમને, શીખવાડવા છે, તો કેટલા દિવસ લાગે એપ્રોક્સિમેટલી? 8 દિવસ. કેટલા? 8 દિવસ. 6 કૌશલ્ય 8 દિવસમાં શીખાઈ જાય? 6 કૌશલ્ય 15 દિવસમાં 8 દુ 16 દિવસ જેટલું થાય. તમને જોઈએ 15 દિવસ થિયરી શરૂઆતમાં ચાલે, બરાબર, ડેમો ને આમ તો વધારે થાય, કે ડેમો આપે એટલે આમ 3-3 દિવસ તમારા ચાલ્યા જાય છે. એટલે એક કૌશલ્ય સારી રીતે જો શીખવું હોય તો 3 દિવસ તો થઈ જ જાય તમારે. એક ડેમોનો દિવસ જાય, પ્લાનિંગનો દિવસ જાય, પછી ટીચ, રીટીચ, એટલે કેટલું થાય 6 × 18, એટલે આમ જોઈએ તો તમારે 20-21 તો ચાલ્યા જ જાય છે. તો શું થાય, એ કેવી પ્રક્રિયા છે? સમય માંગી લે એવી પ્રક્રિયા છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. એટલે 1 મહિનો માઇક્રોમાં ઘણી જ કાઢવાનું તમારે હજુ, પછી પૂરા કરતાં તમારી પાસે બીજા 2-4 દિવસ લાગે, ફેર બનાવો, રફ માપીને. એટલે માઇક્રો ટીચિંગ કાર્યક્રમ માટે કોલેજની માળખાકીય વ્યવસ્થા સક્ષમ હોવી જોઈએ. સૌથી પહેલાં તો કોલેજમાં શું જરૂરી પડે આપણે માઇક્રો ટીચિંગ અલગ અલગ ગ્રુપમાં બેસવું હોય તો? ક્લાસરૂમ, ક્લાસરૂમ અને ટીચર્સ, ભૌતિક વ્યવસ્થા,
ભૌતિક વ્યવસ્થા જોઈએ, વેરી ગુડ. બધા ક્લાસરૂમ જોઈએ, કેટલા બધા મેથડ્સ એક સાથે પેરેલલ ચાલતા હોય, બધાના પાઠો બધાના ચાલતા હોય, જેટલા અધ્યાપક હોય એટલા ગ્રુપ હોય, એટલે 6 કે 7 ગ્રુપમાં બધા ડિવાઈડ થયેલા હોય અને બધાના માઇક્રો ટીચિંગ એક સાથે ચાલતા હોય, તો આપણે 7-8 ક્લાસ તો જોઈએ જ બરાબર. એના સિવાય બીજી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ક્લાસરૂમની અંદર શું જોઈએ આપણને? એલસીડી પ્રોજેક્ટર વાળાના ઘણા લેસન હોય કે કઈ બી તમારે જે જોઈએ લગાડવા માટે બોર્ડ ને આ બધી જે અંદરની ક્લાસરૂમની અંદરની બધી છે એ સાધન સામગ્રી જોઈએ છે. જ્યારે તાલીમાર્થીની સંખ્યા વધુ હોય ત્યારે માર્ગદર્શનથી પુનઃ શિક્ષણ સુધીનું કાર્ય અધ્યાપકને કરવું પડે છે. મેં તમને કીધું પહેલાં કે 1 યરનું જ્યારે બીએડ હતું ને ત્યારે 100ના ક્લાસ હતા, ત્યારે શું થાય કે સંખ્યા ડબલ થઈ જાય ને. અત્યારે જે 50 અને 51 ના 55ના જે ક્લાસ છે તો ડબલ થઈ જાય, તો ગ્રુપમાં સંખ્યા પણ એટલી બધી થઈ જાય. સો શું થાય, અધ્યાપકના પક્ષે બહુ કપરું બને ને, બધાનું 5-5 મિનિટ પાઠ હોય અને પછી એનું પાછું આપણે ફીડબેકમાં કરીએ, એટલે એક વ્યક્તિને કેટલો ટાઈમ જાય ફીડબેક સાથે? પછી ઓબ્ઝર્વેશન વાળા બોલે, પછી જનરલમાં આપણે ડિસ્કશન કરાવીએ, એટલે 15 મિનિટ હું તો કહું છું, ગણી લો ને તમે. તો 8 કે 9 વિદ્યાર્થીઓ હોય તો આપણને કેટલો બધો સમય લાગે, અને વધારે સંખ્યા હોય તો વધારે સમય જાય. એટલે જ્યારે અધ્યાપકોની સંખ્યા પૂરી ન હોય કોલેજમાં ત્યારે એમને વધારે અઘરું પડે છે, એટલે ડિફિકલ્ટ બને છે, એની મર્યાદા છે. હવે આના સિવાય બીજી કોઈ મર્યાદા ખરી તમને યાદ આવે છે? ઓકે, ચાલો આપણે આગળ જઈએ, અધ્યાપન કૌશલ્યો પર ફોકસ કરીએ, જે આપણે મેઇન હાર્દ છે માઇક્રો ટીચિંગ. કોણ કહેશે મને અધ્યાપન કૌશલ્ય શું છે, ટીચિંગ સ્કિલ એટલે શું? અધ્યાપન કૌશલ્ય આપણે કોને કહીશું? ચાલો હવે તમે જવાબ નથી આપતો, તમારે સ્લાઇડ જ ઓપન કરવી પડશે. વિદ્યાર્થીમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા શિક્ષકે આદરેલા એકબીજા સાથેના સંભવિત વર્તનોને અલગ અલગ સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે, તેવા પ્રત્યેક વર્ગીકૃત સમૂહને અધ્યાપન કૌશલ્ય કહે છે બરાબર. આની શોર્ટ વ્યાખ્યા બનાવી હોય તો આપણે શું કરી શકીએ કે એવા પ્રત્યેક શૈક્ષણિક વર્ગીકૃત સમૂહને શું કહેવાય, પ્રત્યેક શૈક્ષણિક વર્તનના વર્ગીકૃત સમૂહને અધ્યાપન કૌશલ્ય કહેવામાં આવે છે, જે શિક્ષક દ્વારા કરવામાં આવે છે. અધ્યાપન કૌશલ્ય શિક્ષકે આદરેલા વર્તનનો એક એવો સમૂહ છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તનને અસરકારક રીતે લાવી શકાય છે. અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે શું? અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે શું? કેમ જવાબ નથી? વર્તનમાં આપણે પરિવર્તનો ઈચ્છીએ છીએ કે યસ, વિથ ધ હેલ્પ ઓફ યોર ઓબ્જેક્ટિવ, તમે જેવા એનામાં અપેક્ષિત ભવિષ્યમાં એની અંદર કેવા વર્તનો આવશે એ અપેક્ષિત વર્તન પરિવર્તન છે. જો અધ્યાપન કૌશલ્ય છે એમાં કઈ બાબતો આવે, તો મેઇનલી 3 બાબતો આવે, તો અધ્યાપન, અધ્યાપન કૌશલ્ય અને વર્તનનો સમૂહ, આ ત્રણે ત્રણ વસ્તુઓ છે ને એકબીજા સાથે જોડાયેલી છે, ઇન્ટરલિંક્ડ છે. અને અધ્યાપન કૌશલ્યની અંદર પણ કઈ બાબતો જ્યારે આપણે અધ્યાપન કૌશલ્યને વધારે હસ્તગત કરી શકીએ છીએ અથવા તો વધારે એને બળવત્તર કેવી રીતે બનાવી શકીએ છીએ એની વાત કરવાની છે. જ્યારે આપણે ટીચિંગની વાત કરીએ છીએ, અધ્યાપનની વાત કરીએ છીએ, એટલે અધ્યાપન કૌશલ્ય હોય હોય અને હોય જ, અને અધ્યાપન કૌશલ્ય હશે તો શું થશે, તમારા વર્તનમાં શું આવશે, વર્તનનો સમૂહ બનશે કે નહીં? એક સરખું વર્તન કરો છો તમે વર્ગખંડમાં જાઓ ત્યારે, આમ સ્ટેચ્યુ બનીને ઊભા રહો છો કે સ્ટેચ્યુ બનીને બેસી જાઓ છો? નથી બનતા ને આપણે,
અલગ અલગ પ્રકારના હલન કરીએ. હા, શું કરીએ આપણે? હલનચલન કરીએ, વિદ્યાર્થીને પ્રશ્નો પૂછીએ, બ્લેકબોર્ડ પર લખીએ, જે ઈચ્છનીય અને અનિચ્છનીય વર્તનો કરીએ છીએ ને, આપણે બંને પ્રકારના વર્તનો કરતા હોઈએ છીએ. જનરલી આપણે ઈચ્છનીય એટલે ફેવરેબલ પોઝિટિવ બિહેવિયર કરીએ છીએ. પછી અધ્યાપન કૌશલ્ય એ આની સાથે ઇન્ટરલિંક છે. અધ્યાપન કરાવવા જઈએ ત્યારે, ટીચિંગ કરાવવા જઈએ છીએ ત્યારે, અને વર્તનો શું વચ્ચે અધ્યાપન કૌશલ્ય આવે. હવે અધ્યાપન કૌશલ્યમાં આ ચાર બાબતો છે, એ ચાર બાબતો કેવી રીતે એની અંદર જોડાયેલી છે અધ્યાપન કૌશલ્ય સાથે? તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? અધ્યાપન કૌશલ્યને હસ્તગત કરવું હોય તો એને વ્યાખ્યાયિત કરવું પડે. વ્યાખ્યાયિત કરવા માટે શું કરીએ છીએ આપણે? જે થિયરી ભણો છો ને તમે, આપણે થિયરી ભણીએ છીએ કે નહીં? માઇક્રો ટીચિંગમાં કોઈ પણ કૌશલ્ય શીખતા પહેલા કે કયું કૌશલ્ય શીખવાનું છે, મારે વાક્ય શીખવાનું છે, ઉદાહરણ શીખવાનું છે, કે મારે કાપા કૌશલ્ય શીખવાનું છે, એની વ્યાખ્યાયિત એટલે એની વ્યાખ્યા, એનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. તાલીમાર્થી તરીકે આપણે શું કરીએ છીએ? આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ, એની થિયરી જાણીએ છીએ. એની અંદર આવતી બધી જ મેટર છે કે કૌશલ્યની અંદર કયા કયા ઘટકો આવે છે, બધી જ માહિતી એનું જ્ઞાન આપણે લઈએ છીએ. પછી સેકન્ડ નંબરનું સ્ટેજ શું છે? આપણે એનો મહાવરો કરીએ છીએ. કેવી રીતે મહાવરો? ટીચ રીટીચ કરો છો કે નથી કરતા તમે? અધ્યાપન કૌશલ્યનું અવલોકન કરીએ. આપણે બધા જ વિદ્યાર્થીઓ, ધારો કે 8 વ્યક્તિનું ગ્રુપ છે તમારે, તો તમે એક પાઠ આપે છે કોઈ એક વ્યક્તિ, તો 7 વ્યક્તિ તો ઓબ્ઝર્વ કરતા જ હશે ને. ભલે 2 વ્યક્તિને આપણે એમ કહીએ છીએ કે 2 વ્યક્તિ તમારે કમ્પલસરી ટાઈમ લિમિટ ક્યાં વોટ્સો એવર તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ કરવાનું છે, તો બાકીના વિદ્યાર્થી ભલે જવાબ આપે છે, જવાબ આપવાની સાથે પણ યુ આર પરફોર્મિંગ અ રોલ ઓફ ઓબ્ઝર્વર. સ્ટુડન્ટનો રોલ તો કરો છો, સાથે સાથે તમે નિરીક્ષણ પણ કરો છો. એટલે અવલોકન કરીએ છીએ. ત્યાર પછી છેલ્લે શું કરીએ છીએ આપણે? ફીડબેકની જે સેશન છે, મૂલવણી કરીએ છીએ, ઇવેલ્યુએશન કરીએ છીએ ને કે કેવું તમારું લેસન હતું, અથવા તો તમે કયા કમ્પોનન્ટ્સ ભૂલી ગયા, કયા કમ્પોનન્ટ્સ વધારે સુધારવાની જરૂર છે, બરાબર, તમારા કયા જે ઘટકો છે એ એડ કરવાની જરૂર છે, અથવા તો આ સ્કિલમાં તમે બધાએ હજુ આવું કર્યું હોય તો વધારે સારું થાય, તો આ તમે પછી એનું ઇવેલ્યુએશન કરો છો, બરાબર, ખ્યાલ આવ્યો? તો આવી રીતે અધ્યાપન જે કૌશલ્યો છે એને આપણે હસ્તગત કરી શકીએ છીએ. પ્રત્યેક અધ્યાપન કૌશલ્યની વ્યાખ્યા કરી શકાય, મહાવરો કરી શકાય, એને નિયંત્રિત પણ કરી શકાય છે, અવલોકન કરી શકાય છે અને મૂલવી શકાય છે. અધ્યાપન કૌશલ્યના કેટલાક લક્ષણો છે આપણે હમણાં જોયું, મહાવરો, નિયંત્રિત એટલે કંટ્રોલમાં, તમે તમે નક્કી કરો ને એ જ કૌશલ્ય આપણે કોલેજ દ્વારા નક્કી કરવામાં આવે કે ચાલો પહેલાં આપણે કયું કૌશલ્ય લઈએ. તો પ્રશ્ન પ્રવાહિતા, કોઈ કોલેજના એવું થાય કે એસેટ ઇન્ડક્શન લે છે, ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ, તમારી પસંદગી પર આધારિત છે તમે કયું કૌશલ્ય લો છો, એ નિયંત્રિત છે, તમારી કંટ્રોલમાં છે કે તમારે કયું ચૂઝ કરવું. પછી અવલોકન અને મૂલવી શકાય એટલે ઇવેલ્યુએશન અથવા તો ફીડબેક જે કરીએ છીએ. હવે ટાઈપ્સ ઓફ માઇક્રો ટીચિંગ સ્કિલ્સ, આમ તો બહુ બધા માઇક્રો ટીચિંગના સ્કિલ્સ છે, હવે આના પછીની એક PDF છે એમાં આપણે જોઈશું, પણ ધીઝ આર ધ કોમન માઇક્રો ટીચિંગ સ્કિલ્સ. હવે તમને બધાને યાદ છે તમે કયા કયા સ્કિલ્સ આપે છે? હુ વિલ ટેલ મી 6 or 5 સ્કિલ્સ તમે જે આપ્યા છે એમાં? વિષય અભિમુખ કૌશલ્ય, બોલો મેડમ. હા બોલો. પેલું વિષય અભિમુખ કૌશલ્ય. હા સરસ. એક વન બાય વન પ્રવાહિતા, પ્રશ્ન પ્રવાહિતા, વેરી ગુડ. હા પછી ઉદાહરણ, સરસ. પછી રિઇન્ફોર્સમેન્ટ, તાપાકાર્ય, સરસ. પછી સુદૃઢીકરણ, વેરી ગુડ, વેરી ગુડ. પછી હજુ ભૂલી જાઓ છો એક બે. સ્પષ્ટીકરણ આવી ગયું. પ્રશ્નો દાન કૌશલ્ય, સરસ. પછી નામ તમને આવડી ગયા, પણ હવે એની અંદર આવતા કમ્પોનન્ટ્સ યાદ છે અત્યારે?
ભૂલાઈ ગયા છે. બધા જ કૌશલ્ય છે એના બધાની અંદર એના ઘટકો આવે છે, તો એ ઘટકોમાંથી જ તમને પ્રશ્નો પૂછાય છે ટેટની એક્ઝામમાં. તો એ ઘટકોને આપણે યાદ કરવા માટે જે ઘટકો છે એનું ક્વિક રિવ્યુ આપણે ડિસ્કશન કરવાનું છે. એટલે તમારે બધાએ બોલવાનું છે, હું તમને હિન્ટ્સ આપીશ, પ્રશ્ન પૂછીશ, પ્રશ્નના જવાબ તમારે આપશો ને તો જ તમને વધારે મજા આવશે અને તમને યાદ પણ રહેશે એ પ્રશ્નો, અથવા તો એ જે ઘટકો છે ને ઝડપથી યાદ રહેશે. જેટલા કોમન જે આપણે માઇક્રો ટીચિંગની અંદર જે લઈએ છીએ ને એ સ્કિલ જે છે ને એના ઘટકોનું આખું PDF છે મારી પાસે, તો હું એ PDF શેર કરીશ અને વન બાય વન આપણે એ PDFમાંથી આગળ ચાલીશું. આપણે બરાબર છે સાઈઝ કે મોટી કરું, દેખાય છે? ઓકે યસ મેમ, યસ મેમ. કુમુદશ્રી, આ પહેલો પેરેગ્રાફ છે, વાંચ તો બેટા. વિવિધ અધ્યાપન કૌશલ્યો. શિક્ષણ પ્રક્રિયાને જુદા જુદા અધ્યાપન કૌશલ્યોમાં વહેંચવાનું કામ પરદેશમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ફાર વેસ્ટ લેબોરેટરી, કેલિફોર્નિયા બોર્ડ અને બીજીઓ 1970, ફ્લેન્ડર્સ 1973, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશને 1972 કર્યું છે. આપણા દેશમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન CASE વિવિધ પ્રકારના 22 જેટલા અધ્યાપન કૌશલ્યો નીચે પ્રમાણે ગણાવ્યા છે. જો આપણે ફક્ત 6 કે 7 કૌશલ્યો કે કોઈ જગ્યાએ બહુ સરસ હશે તો 8 થી 10 કૌશલ્યો કરાવતા હશે, ટાઈમ હશે તો. જનરલી છે ને 6 થી 6 જ કૌશલ્યો લગભગ તો શીખવવામાં આવે છે, કેમકે આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે અને બીજા બધા કૌશલ્યો છે ને એને કનેક્ટેડ જ કૌશલ્યો સ્કિલ્સ હોય છે, એટલે પછી એ બધા કૌશલ્યોમાં આપણે વધારે પડતા નથી. તો બહુ વર્ષો પહેલાં 69ની અંદર એલન અને રેઇન નામના જે ચિંતક હતા એમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં, ડ્વાઇટ એલનની આપણે જે વાત કરી કે જે માઇક્રો ટીચિંગના પિતા છે, એમને પછી એવી રીતે ક્રમશઃ 1970, 73, 72 અને છેલ્લે આપણા દેશની અંદર એટલે કે આપણા જે કેસ કહીએ છીએ વડોદરામાં MS યુનિવર્સિટીની અંદર, ત્યાં પણ આ જે કૌશલ્યો છે એને 22 આપણે જોઈએ. કયા કે કૌશલ્યો છે, ફક્ત આપણે એનું નામ તો જાણીએ કે કેવા કૌશલ્યો છે. જુઓ પહેલાં જે શરૂઆતના કૌશલ્યો છે ને એનાથી તમે વાકેફ છો છો ને બધા, વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા, સુદ્રઢીકરણ, ઉત્તેજના પરિવર્તન, ઉદાહરણ અને સ્પષ્ટીકરણ અને કાપ, આ 7 કૌશલ્યથી આપણે બધા ફેમિલિયર છીએ. હવે જે આવે છે ને બધા થોડાક નવા લાગશે પણ ક્યાંક ને ક્યાંક કોઈક સ્કિલ સાથે કનેક્ટેડ હશે. શાબ્દિક અને અશાબ્દિક સંજ્ઞા કૌશલ્ય, શાંતિ અને અશાબ્દિક સંજ્ઞા કૌશલ્ય, સાયલેન્સ એન્ડ નોન વર્બલ, બરાબર, એ પણ આપણે ક્યાંક આવતું હશે આ કૌશલ્ય. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય, પ્રોબિંગ ક્વેશ્ચન, સંલગ્નતા કૌશલ્ય, સ્કિલ ઓફ અચીવિંગ ક્લોઝર, ધ્યાનયુક્ત વર્તન ઓળખ કૌશલ્ય, સ્કિલ ઓફ રેકગ્નાઇઝિંગ અટેન્શન અટેન્ડિંગ બિહેવિયર, વ્યાખ્યાન કૌશલ્ય, પાઠ ગતિ કૌશલ્ય, દ્રશ્ય શ્રાવ્ય સાધનો વાપરવાનું કૌશલ્ય, સ્વાધ્યાય કૌશલ્ય, ઉચ્ચ કક્ષાના પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, બહુવિધ પ્રશ્ન કૌશલ્ય, આયોજિત પુનરાવર્તન કૌશલ્ય, પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય, હેતુ લેખન કૌશલ્ય અને વિદ્યાર્થી સહયોગ વૃદ્ધિ કૌશલ્ય, બરાબર. આમાંથી ઘણા બધા કૌશલ્ય એવા છે કે જે આપણે મેથડ તરીકે પણ ભણી રહ્યા છીએ આપણે અત્યારે, જે મેથડ્સ આપણે શીખીએ સિમ્યુલેશનની અંદર, એ પદ્ધતિની અંદર પણ આપણે શીખીએ છીએ. હવે જે મેં ત્યાં પેલા PPTની અંદર હતા ને એ જ આ બધા સ્કિલ્સ છે, પણ જે ઉપયોગી સ્કિલ્સ છે કે જેમાંથી તમને MCQ પૂછાય છે ને એવા સ્કિલ્સના ઘટકો અહીંયા મેં નોટ ડાઉન કર્યા છે. તો પહેલું આપણે સ્કિલ લઈએ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યને સામાન્ય ભાષામાં આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહીએ આપણે? જે શિક્ષકને બહુ જ સરસ
પ્રશ્નો પૂછતા આવડે એને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવાય. પ્રશ્ન કેવા પૂછવા એ દરેક બાબતો જોઈએ ને, એટલે કેવા પ્રશ્નો. જો અહીંયા વ્યાખ્યા પણ આપી છે, નિર્ધારિત ચોક્કસ સમય મર્યાદાની અંદર મહત્તમ સંખ્યામાં અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાનું, જેનું પ્રાવીણ્ય હોય, પ્રાવીણ્ય જે પૂછવાનો પ્રાવીણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવાય. આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે અને વધારે પ્રશ્નો પૂછવાના હોય સ્કીલની અંદર અને મિનિંગફુલ હોય અને રિલેટેડ ટુ કન્ટેન્ટ, હું તો એવું કહું છું કે તમારા વિષય વસ્તુને રિલેટેડ, તો એને કહેવાય ફ્લુએન્સી ઇન ક્વેશ્ચન. વી મીન ધ રેટ ઓફ આસ્કિંગ મિનિંગફુલ ક્વેશ્ચન પર યુનિટ ટાઈમ, બરાબર, યુનિટ ટાઈમ. હવે શું હોય છે, જો પ્રશ્નના જે ઘટકો છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં, તો પહેલું સૌથી પહેલું ઘટક આવે કે બંધારણ કેવું હોવું જોઈએ. હવે એમાં ચાર પોઈન્ટ્સ આપ્યા છે, તો વ્યાકરણની શુદ્ધતા કેવી હોવી જોઈએ, ઝડપથી જવાબ આપો. સારી હોવી જોઈએ, ખૂબ સારી હોવી જોઈએ. એ શુદ્ધ હોવું જોઈએ કે અશુદ્ધ હોવું જોઈએ? સ્પષ્ટ સ્પષ્ટ હોવું, શુદ્ધ હોવું જોઈએ. અને આખું બંધારણ અહીંયા આપ્યું છે. બહુ લાંબા પ્રશ્નો યોગ્ય કહેવાય કે અયોગ્ય છે? અયોગ્ય છે મેમ. ઝડપથી આપણને જવાબ મળશે નહીં, અને હંમેશા કેવા હોવા જોઈએ, તો એકદમ સાથે સુસંગતતા ધરાવતા, એટલે રિલેટેડ ટુ યોર કન્ટેન્ટ. પછી પ્રશ્ન પૂછવાની રીત કેવી હોવી જોઈએ, જો અહીંયા બધા જ પોઈન્ટ આપ્યા છે. સમગ્ર વર્ગખંડ સમક્ષ તમારે શું કરવાનું છે, જોવાનું છે, નહીં કે આગળના વિદ્યાર્થીઓ, નહીં કે વચ્ચેના, કે નહીં કે છેલ્લા વિદ્યાર્થીઓને, ફોકસ ઇન ફ્રન્ટ ઓફ યોર હોલ ધ ક્લાસ. પછી પ્રશ્નનું પુનરાવર્તનની જરૂર પડે તો કરવાનું કે નહીં કરવાનું પુનરાવર્તન? કરવાનું. બહુ સ્પીડમાં પૂછવાનો પ્રશ્ન નહીં, તો પછી ધીમી ગતિથી પૂછાય પ્રશ્ન? પછી મોટા અવાજથી પ્રશ્ન પૂછીએ તો શું થાય, વિદ્યાર્થીઓ ગભરાઈ જાય? અને બહુ ધીમું આપણે વિદ્યાર્થીઓને ક્યારે ના સંભળાય, બરાબર. તો આ રીત છે એની, એટલે તમને કમ્પોનન્ટ યાદ રાખવા માટે પ્રશ્ન પૂછું. યોગ્ય અવાજ હોવો જોઈએ અને યોગ્ય શબ્દ, એટલે પ્રશ્ન સૂચક જે શબ્દ છે ને એના પર ભાર મૂકવો જોઈએ તમારે. અને વિથ એક્સપ્રેશન, કે પછી સ્ટેચ્યુ બોડી બનાવી દેવાની અને પૂછવાનો પ્રશ્ન. બધા જ જવાબોનું પુનરાવર્તન કરવું જોઈએ? વિદ્યાર્થીના કોઈક એવા એક બે જવાબ છે કે એનું પુનરાવર્તન થાય ને એવા પ્રશ્નો તમારે પૂછવા જોઈએ, બધા પ્રશ્નોનું ના થવું જોઈએ. ચલો, નિષ્પતિ, પ્રશ્ન નિષ્પતિ કેવી હોવી જોઈએ, એટલે કે કેવા પ્રશ્નો હોવા જોઈએ અને કેવા ન હોવા જોઈએ? મને કોઈ પડગા પ્રશ્નનું ઉદાહરણ આપશે? આવે છે પડગા પ્રશ્ન તમને ઉદાહરણ? આપણે જે આગળનો પ્રશ્ન પૂછ્યો હોય ને, એના જવાબ સાથે આપણો પાછળનો પ્રશ્ન રિલેટેડ હોય, આગળના જવાબ પ્રશ્નના જવાબ ઉપરથી આપણે બીજો પ્રશ્ન પૂછીએ, તો એ તો રિવિઝન ના થાય, પુનરાવર્તન. અટકળથી ઉત્તર આપે ના મેમ, જે ક્વેશ્ચન પૂછ્યો હોય એનો જે આન્સર હોય એને રિલેટેડ બી એના પછીનો ક્વેશ્ચન હોય એમ. તો પૂરક પ્રશ્ન એટલે શું? આમાં નથી આપે પૂરક પ્રશ્ન, પણ પૂરક પ્રશ્ન એટલે શું? હા ના વાળા તો ખબર છે ને તમને, હા ના પ્રશ્ન,
સૂચક અટકળથી આપે છે એવા પ્રશ્નો, સમર્થન હા બરાબર છે, હા બરાબર છે પછી તમને જવાબ આપો, પ્રશ્નો જવાબ ન મળ્યા હોય તેવા પ્રશ્નો, બરાબર તમે જ્યારે પેલું ટીક કરતા હોય ને ત્યારે કેવા એવા કઠિન પ્રશ્નો નહીં પૂછવાના, અથવા તો એક એકાદો બે પ્રશ્ન તમે એની અંદર મૂકી શકો છો, અસ્પષ્ટ પ્રશ્ન, અસ્પષ્ટ પ્રશ્ન પૂછાય તો શું થાય વિદ્યાર્થી કેવો જવાબ મળે તમને, યોગ્ય જવાબ ના મળે, યોગ્ય જવાબ ના મળે. અને પૂરક પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન કે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો છે જવાબ નથી મળતો, ફરીથી એને એના જ થોડાક વર્ડ્સને અથવા તો એ જે ટોપિક છે એને રિલેટેડ જ બીજો એના રિલેટેડ જ અંદર થોડોક ડીપમાં જઈને બીજો પ્રશ્ન પૂછો તો એનો પૂરો પ્રશ્ન બને છે, બરાબર. એ વસ્તુ તમે આપણે કે જે સેટ ઇન્ડક્શન કરતા હોઈએ ને આપણને એમ થાય કે મારે આ પાઠનું મથાળું કઢાવવું છે, પ્રશ્ન મને અરે જવાબ નથી મળતો, તો આપણે થાય કે એક સિમિલર વર્ડ્સ યુઝ કરીને કે એ દિશામાં પાછો અલગ એ દિશામાં જ પ્રશ્ન બીજો પ્રશ્ન આપણે પૂછીએ, પૂરક પ્રશ્ન પૂછીએ છીએ એના રિલેટેડ જ બીજો પ્રશ્ન. તો મેમ આજે પડઘા પ્રશ્ન, પડઘા પ્રશ્ન એટલે શું કોને, હા એના સમજ આવી ગઈ છે. પડઘા પ્રશ્ન એટલે તમે જે જવાબ આપ્યો તો એ છે, પણ એ પ્રશ્નનું પુનરાવર્તન આવશે. પડઘા પ્રશ્નમાં મેં પ્રશ્ન પૂછ્યો, આપણે ઇકો થાય ત્યારે શું આવે છે, કૂવામાંથી શું અવાજ આવે, કૂવાની અંદર કે ઘરની અંદર ઇકો થાય તો તમને એનો એ જ પ્રશ્ન આવે ને પાછો, ઓકે એટલે એકનો એક પ્રશ્ન બીજી વાર ના પૂછો એવું ને. પડઘા પ્રશ્ન એટલે તમારો જે પ્રશ્ન છે ને એનું તમે સિનોનિમ્સ, તમે પ્રશ્ન એનો એક પ્રશ્ન છે પણ તમે શું કરો છો ત્યાં શબ્દ બદલી નાખો, ઉલટાથી શબ્દ, હા ઓકે 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 સમજી. હવે સુદ્રઢીકરણ કૌશલ્ય વાપર્યું છે તમે? યસ મેમ. વિદ્યાર્થીને ભણાવું આ સ્કિલની મદદથી, કોઈ વિદ્યાર્થી વર્ગખંડની અંદર તમને જવાબ આપે છે ત્યારે તમારે શું કરવું જોઈએ શિક્ષક તરીકે? ગુડ વેરી ગુડ એવા સુદ્રઢકો વાપરવા જોઈએ, તાલીઓથી વધારવા જોઈએ. સરસ. તો આવું કરવા પાછળનું કારણ શું? વિદ્યાર્થી વધારે પ્રયત્ન કરતો થાય જવાબ, સ્ટુડન્ટને મોટિવેટ કરવા, આત્મવિશ્વાસ થાય, યસ આત્મવિશ્વાસ થાય. જો કોઈ વિદ્યાર્થી તમને ખોટો જવાબ આપે છે તો શું કરશો? થોડી વાર એને ઉભો રાખશો, બીજાને પૂછશો અને પછી જે સાચો આન્સર આવે ને પછી એની પાસે બોલાવડાવશું કે કરેક્ટ આન્સર આ છે. કોઈ એક શિક્ષક તેના વિદ્યાર્થીને જવાબ નથી આવડતો તો એને ધમકાવે છે, ડરાવે છે, શું આ યોગ્ય છે? બરાબર, તમને આવા એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાશે પરીક્ષાની અંદર, ડાયરેક્ટ તમને એવું પૂછી નહીં દે કે આમ કરી તો આમ કરવાનું, તો તમે જે સ્કિલ જે કૌશલ્ય છે ને એના ઘટકોને બરાબર સમજ્યા હશો ને તો જ તમે જવાબ સારી રીતે આપી શકશો. વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય અને ઓછામાં ઓછા પ્રમાણમાં હતોત્સાહિત થાય તેવી પ્રક્રિયા કે વર્તનો કરવાના શિક્ષકના કૌશલ્યને સુદ્રઢીકરણ કૌશલ્ય કહે છે. વધારે પાર્ટિસિપેટ થાય અને તમને ઇગ્નોર મીન્સ કે એનું ધ્યાન ભટકે નહીં વર્ગખંડની અંદરથી અથવા તો બીજી કંઈ એક્ટિવિટીમાં ન પોરવાઈ જાય એના માટે આપણે શું કરવાની જરૂર છે? સુદ્રઢક અને એને આત્મવિશ્વાસ ઊભો થાય એટલા માટે પણ સુદ્રઢક કૌશલ્ય વાપરવું ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ રિઇન્ફોર્સિસ ટુ અવોઈડ નેગેટિવ રિઇન્ફોર્સિસ સો ધેટ ધ પીપલ્સ પાર્ટિસિપેટ ટુ ધ મેક્સિમમ ઇન ધ ક્લાસરૂમ એક્ટિવિટી. તમે દરેક વખત એને ધમકાવો લડો ઇન્સર્ટ કરો ને તો એ તમને પછી પ્રશ્ન નહીં પૂછે બીજી વખત.
કે જવા દો ને સાહેબ ને કે આ મેડમ ને શું પ્રશ્ન પૂછવાનો, જવાબ તો સારો આપતા નથી એમ. એટલે પોઝિટિવ રિઇન્ફોર્સિસ તમે એને પ્રોવાઈડ કરી શકો છો હકારાત્મક. મને ઉદાહરણ આપશે હકારાત્મક સુદ્રઢકો કયા કયા હોય છે? સરસ, ખૂબ સરસ, વેરી ગુડ, સરસ, એક્સેલન્ટ, ફેબ્યુલસ, ખૂબ જ સરસ. તમે પણ બહુ સરસ જવાબ આપો છો. અને નકારાત્મક? નોટ ગુડ. બોલો, નોટ ગુડ પછી યુ આર રોંગ. કોઈને ઉતારી પાડો કે એને મૂર્ખ તો બીજા જેવા વર્ડ્સ યુઝ કરે છે, તને આટલી ખબર નથી પડતી. યસ, એવું બધું. ચલો હવે આપણે શાબ્દિક તો તમે બોલ્યા, શાબ્દિક હકારાત્મક અને નકારાત્મક બોલ્યા, પણ બીજો પણ એક પ્રકાર છે અશાબ્દિક. તો હવે અશાબ્દિક સુદર્ઢક એટલે શું? આપણે માત્ર ફેસના એક્સપ્રેશન દ્વારા મેમ એમને આપવાનો આન્સર, માથું હકાર કે નકાર દોડા કાઢવું, ફેસ પર સ્માઈલ સાથે. ચલો હકારાત્મક શાબ્દિક સુદ્રઢક, સ્પષ્ટ શાબ્દિક હોય પછી વિદ્યાર્થીના જવાબો ફરીથી એ જ પ્રમાણે બોલો. કેટલી વખત વિચારનો પુનઃ ઉપયોગ કરે છે કે વધારાની શાબ્દિક સંકેત આપે છે કે નહીં? હા, એ બોલે છે ને જે એ શબ્દો સિવાય પણ. પછી અશાબ્દિકમાં શું આવે? તો માથું હલાવવું, સ્મિત કરવું, કાપા પર વિદ્યાર્થીના જવાબો લખવા, આવું આવે. નકારાત્મક શાબ્દિક અને નકારાત્મક અશાબ્દિક તમે બોલ્યા ને એ રીતે ભવા ચડાવવા, ડોળા કાઢવા, એ બધા નકારાત્મકમાં આવે છે. આંખો કાઢીને જોઈ રાખવાનું વિદ્યાર્થીઓની સામે, ગુસ્સામાં જોવાનું, ગુસ્સામાં જોવું. ચલો મને કોઈ કહેશે કે સુદ્રઢક શિક્ષક તરીકે સુદ્રઢકનો અયોગ્ય ઉપયોગ એટલે શું? વિદ્યાર્થી ખોટો જવાબ આપે છે ને આપણે વેરી ગુડ કહીએ છીએ, એ અયોગ્ય ઉપયોગ છે. જવાબ આપે ને તમે બહુ જ ખુશ થઈ જાઓ, એક્સેલન્ટ, સુપર, બરાબર. એટલે તમારો પ્રશ્ન કેવો છે અને પ્રશ્ન પ્રમાણે એને જવાબ કેવો આપ્યો છે, બરાબર. તો એ રીતે પણ એ યોગ્ય અયોગ્ય તમે ત્યાં ડિસાઈડ કરી શકો છો. અહીંયા એક પેલું પણ છે, મેં બનાવ્યું છે, તમે એના પરથી ખબર પડે કે સુદર્ઢકના કેટલા પ્રકાર છે, હકારાત્મક, નકારાત્મક, શાબ્દિક, અશાબ્દિક, શાબ્દિક, અશાબ્દિક, બંનેમાં પણ એ પ્રકાર છે હકારાત્મક, નકારાત્મક. એપ્લાઇડ ક્વેશ્ચન તમને આવે, શાબ્દિક સુદ્રઢકો અને અશાબ્દિક સુદ્રઢકો જો એની અંદર પણ મૂકેલા છે, તમને દેખાય છે ને અંદર શાબ્દિકમાં કેટલા બધા વંચાય છે. તમે જે બોલે તે એને એબ્સોલ્યુટલી કરક, સરસ, તદ્દન સાચું, ગગડાશોની પ્રયત્ન કરો, ઉત્તમ, વેરી ગુડ, જવાબ બહુ સારો હતો, વાહ, સુપર, બેસ્ટ આન્સર, સાચા જવાબની નજીક છો. અને અશાબ્દિકમાં શું છે? હેન્ડ મૂવમેન્ટ ટુ કન્ટિન્યુ ધ આન્સર, સ્મિત અશાબ્દિકમાં સુદ્રઢકમાં આવે છે, પોઝિટિવમાં. હકારમાં માથું હલાવવું, નોડિંગ, પ્લીઝન્ટ લુક, પછી સ્માઇલ ઓન યોર ફેસ, વિદ્યાર્થી પાસે જઈને તેની પીઠ થાબડવી, આ બધા અશાબ્દિક હકારાત્મક છે, બંને હકારાત્મક સુદ્રઢકો છે. પછી આવે છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. તમે મને આનું નામ નહોતું આપ્યું, મને સ્ટિમ્યુલસ વેરિએશન. સ્ટિમ્યુલસ એટલે શું? વોટ ઇઝ સ્ટિમ્યુલસ? ઉત્તેજના અને પરિવર્તન. અત્યારે ભણો છો પણ મોબાઈલમાં મેસેજ
નું મ્યુઝિક આવે અથવા ટન ટન એવું મ્યુઝિક આવે, શું થાય? તમે પરિવર્તન થાય ને તમારું, કહું છું, ઉત્તેજના થાય ત્યાં, ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે ત્યાં, બરાબર? તો વિદ્યાર્થીને પણ આ કૌશલ્ય દ્વારા શીખવું ખૂબ જ જરૂરી છે. વર્ગમાં જ્યારે તમે શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે વિદ્યાર્થીનું મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરી ટકાવી રાખવા માટે શિક્ષકની વર્તન તરાહમાં સમજપૂર્વકના ફેરફાર કરનારના શિક્ષકના કૌશલ્યને ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કહે છે. તો આપણે કેવી રીતે વિદ્યાર્થીના વર્તનમાં શું કે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, એવી કઈ પ્રયુક્તિઓ દ્વારા આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ? શિક્ષક એવી કઈ પ્રવૃત્તિઓ કરશે જેથી વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે? બોલો. અચાનક કોઈ પ્રશ્ન પૂછી લે મેમ. પ્રશ્ન પૂછે એમાં ઉત્તેજના પરિવર્તન ના આવે. પછી કોઈ જે મેઇન કોઈ મેઇન કીવર્ડ્સ હોય બોર્ડ પર લખે, અથવા તો કોઈ ડેફિનેશન લખી હોય, કોઈ સેન્ટેન્સ લખેલું હોય તો એમાં કોઈ એક વર્ડ હોય જે મેઇન હોય તેને નીચે અન્ડરલાઈન કરે, અને જ્યારે લેક્ચર આપતા હોય તો કોઈ મતલબ જે કહેવાય ને આરો અવરો જે સ્પીચ આપતા હોય તો એમાં અમુક ટાઈમે કોઈ વર્ડ્સ ઉપર ભાર દેવો કે કોઈ વિદ્યાર્થીનું ધ્યાન ના હોય ને અચાનક જો સર કે મેમ થોડુંક વધારે જોરથી બોલે તો અચાનક એમનું ધ્યાન કેન્દ્રિત થાય. હા, પછી ન બોલો તો થાય ને, ચૂપ થઈ જાય એકદમ અચાનક જ. રાખીએ તમે બધા વાતો કરતા હોય અને અમે ક્લાસરૂમ આવીએ ને પછી આમ કરીને જોઈએ ને ખાલી થોડી જ વાર માટે તો બધા ચૂપ થઈ જાય છે ને, તો એ શું કહેવાય, વિરામ. અને એના સિવાય પણ બીજું કંઈક છે, આપણે શું યુઝ કરીએ તો આપણે PLM PLM નો ઉપયોગ કરીએ પણ પરફેક્ટ. TLM જેટલા વધારે TLM વાપરો ને, નિદર્શન દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા બહુ જ ઉત્તેજના પરિવર્તન કરી શકો વિદ્યાર્થીની અંદર. જો અત્યારે હું તમારું જે લેક્ચર લઉં છું ને એ હું બોલીને પણ તમારી સમક્ષ કરાવી શકું, બરાબર? પણ જો પીપીટી છે મારી પાસે અથવા તો આ જે ટોપિક છે એના દ્વારા થોડુંક તમને વધારે મજા આવે કે એની અંદર તમને કંઈક જોવા મળે છે કે કંઈક વાંચો છો તો એનાથી તમને થોડો વધારે મજા આવે છે, તો એની ઉત્તેજના એટલે થોડુંક ધ્યાન ફોકસ કરવું. અધરવાઇઝ તો આ ઓફલાઈન અરે ઓનલાઈનમાં તો આપણને બહુ ખ્યાલ ના આવે કોણ શું કરે છે, પણ જ્યારે ઓફલાઈન હોય ફેસ ટુ ફેસ હોય ને તો એની વધારે અસર થાય છે. તો હવે ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના પણ કેટલાક ઉત્તેજકો છે જે એના કમ્પોનન્ટ્સ છે. તો સૌથી પહેલાં હલનચલન. શિક્ષકે ક્લાસરૂમની અંદર કેટલું હલનચલન કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ? ઝડપથી જ્યારે વિષય વસ્તુ ભણાવતા હોય ત્યારે હલનચલન કરીને એવી વસ્તુ ભણાવવું જોઈએ. હા, ભણાવતા હોય ત્યારે, પણ ભણાવતી વખતે પણ ઘણું બધું કરીએ છીએ ને આપણે, એક જ કાર્ય કરીએ છીએ ભણાવવાનું, ભણાવવા શું શું અંદર કે થોડી વાર ચાલો ઝડપથી યાદ કરો. તમે ટીક કરતા હતા કમ્પોનન્ટ્સ પ્રશ્નો તરી કરો ત્યારે, પછી કથન કરો ત્યારે, હા કથન કરીએ તમે એક જગ્યાએ, અને મેઇન હલનચલન આપણે ક્યારે કરીએ, કાપા પર લખીએ ત્યારે કરીએ કે ના કરીએ? અને બીજું કે આપણે બોર્ડ પર ચાર્ટ કે TLM તમે જ્યારે પણ દાર્શનિક જ્યારે TLM તમે બતાવો છો ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સનો યુઝ કરો છો અને એને એક્સપ્લેન કરો છો ને ત્યારે તમે હલનચલન તમારું ત્યારે વધારે થાય છે. પછી હાવભાવ જેસ્ચર, શિક્ષકના હાવભાવ કેવા હોવા જોઈએ વર્ગખંડની અંદર? વિદ્યાર્થીને
કેવા જેસ્ચર કરવા જોઈએ, ફેશિયલ એક્સપ્રેશન કેવા હોવા જોઈએ તમારા હાવભાવ, તો વિદ્યાર્થીનો ધ્યાન કેન્દ્રિત થાય, વધતા પ્રોત્સાહિત રહે વિદ્યાર્થીઓ, પ્રોત્સાહિત રહે, વેરી મોટિવેટ થાય તમારા એક્સપ્રેશન જોઈને. તમે ભણાવો છો પણ તમારા એક્સપ્રેશન સારા નહીં હોય તો સ્ટુડન્ટ્સને ભણવાની મજા આવશે નહીં. આખો કાઢીને બહુ જ સરસ ભણાવો છો તો એને મજા નહીં આવે. એટલે તમારા એક્સપ્રેશન પણ પોઝિટિવ, તમારા જે હાવભાવ છે, ફેશિયલ એક્સપ્રેશન છે, એ બહુ જ એકદમ પોઝિટિવ વેમાં હોવા જોઈએ, કે જેથી વિદ્યાર્થીને પણ એક રેપો હોય તમારી સાથે બંધો. વાણીમાં આરો અવરો જોઈએ, ચેન્જ ઇન વોઇસ. યસ મેમ. કે મોનોટોની જોઈએ, એમ અલ્પ વિરામ પૂર્ણ વિરામ. યસ યસ. આરો અવરો. હા આરો અવરો. વોઇસ મોડ હોય તો પ્રશ્ન, ક્યારે અવાજ, ક્યારેક અવાજ ઉપર મોટો પણ થઈ જવો જોઈએ, ક્યારેક ઓછો પણ થઈ જવો જોઈએ, અને જ્યાં પણ અટકવાની જરૂર છે ત્યાં અટકવાનું છે, બરાબર? એટલે ચેન્જ ઇન યોર વોઇસ મોડ્યુલેશન પણ હોવું જોઈએ. ફોકસિંગ, ફોકસિંગ ક્યારે કરાવાય આપણે? એમાં ફોકસિંગમાં પણ બે રીતે ફોકસિંગ થાય, તમે કદાચ ભણ્યા હોય તો તમને ખબર છે. ખ્યાલ છે કોઈને કેન્દ્રીકરણ? આપણે એવું કહીએ છીએ ને બોલીને, અને પછી આપણે જયારે ચાર્ટ બતાવતા હોય વિથ ધ હેલ્પ ઓફ પોઈન્ટર, આપણે એમને જે પોઈન્ટર લઈ જઈએ છીએ જે જગ્યાએ, ત્યાં આપણે એના દ્વારા પણ ફોકસિંગ, જે અશાબ્દિક છે અથવા તો કોઈ વસ્તુ છે તમે બતાવો છો ઊંચી કરીને, વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી આ વસ્તુને જુઓ, એવું કંઈક તમે એક્શન કરો છો, તો એ જે પણ તમારા જેસ્ચર્સ છે બોલ્યા સિવાયના, એ બધા શાબ્દિક અશાબ્દિક. વિરામ શા માટે જરૂરી છે? શિક્ષકને વિરામ શા માટે જરૂરી છે ભણાવતી વખતે? વિદ્યાર્થીઓને વિચારવાનો મોકો આપવા માટે. વેરી ગુડ, બહુ સરસ. વિદ્યાર્થી થોડુંક વિચારે એટલા માટે પોઝ લેવો ખૂબ જરૂરી છે. અત્યારે હું તમને પ્રશ્ન પૂછું છું, પછી હું તમને ગેપ આપું છું. શા માટે? કે તમે મને જવાબ આપો, હું તમારો જવાબ શાંતિથી સાંભળી શકું અને તમને વિચારી શકું અને પછી મને જવાબ આપો, એટલા માટે. તો કન્ટેન્ટ જ્યારે ભણાવીએ છીએ ને ત્યારે પોઝ લેવાનું, એક તો વિદ્યાર્થીના પક્ષે તો ફાયદો છે, બીજું શિક્ષકના પક્ષે પણ છે. કન્ટિન્યુઅસલી તમે બોલ બોલ કર્યા કરશો તો શું થશે? પછી તમારી સ્વરપેટીની શું હાલત થશે? અને તમારી એનર્જી છે એ પણ થાકી, તમે બોલવાથી તમે થાકી જશો. થોડોક થોડોક વિરામ લેશો ને તો તમને પણ મજા આવે ને વિદ્યાર્થી પણ સારી રીતે સમજી શકે. અને વર્તન વ્યવહારની શૈલી કેવી હોવી જોઈએ? ઇન્ટરેક્શન પેટર્ન, ચેન્જ ઇન ઇન્ટરેક્શન પેટર્ન. ઇન્ટરેક્શન આપણે વિદ્યાર્થી જોડે કેવી રીતે કરી શકીએ? એકલું કથન દ્વારા થાય ના? ડિસ્કશન જોઈએ ને, ચર્ચા રાખવાની, પ્રશ્નો પૂછવાના, પછી તમે સૂચનાઓ આપો છો, કાપા પર લખો, અહીંયા જુઓ. એટલે જે તમારી ટીચર્સની એક્ટિવિટી છે ને એમાં થોડીક ઇન્ટરેક્શનવાળી એક્ટિવિટી રાખવાની, કે જેથી વિદ્યાર્થીઓ સહભાગી બને તમારું ક્લાસરૂમ અંદર. શાબ્દિક અશાબ્દિક પરિવર્તન બંનેમાં વિઝ્યુઅલ અને ઓડિયો વિઝ્યુઅલ જે સ્વિચિંગ છે તમારું, બોલવાની સાથે સાથે જેસ્ચર પણ આવવો જોઈએ, અશાબ્દિક વર્તન પણ આવવું જોઈએ. અને પછી તમે ટીચર આફ્ટર કમ્પ્લીટિંગ યોર બીએડ, ઇટ કમ્સ ઓટોમેટિકલી. જ્યારે પણ તમે બોલો ને તમારા જેસ્ચર ઓટોમેટિક અંદર આવી જાય, તમારા હાથની અંદર કે તમારા ફેશિયલ એક્સપ્રેશન. એટલે એ સ્વિચિંગ પણ હોય એ બહુ જ જરૂરી છે, અને ઉત્તેજના પરિવર્તન કૌશલ્યની અંદર આ એના મેઇન કોમ્પોનન્ટ છે. ત્યાર પછી આવે છે સ્પષ્ટીકરણ કૌશલ્ય. સ્પષ્ટીકરણ કૌશલ્ય છે એ કેવા પ્રકારના મુદ્દા માટે ખૂબ જરૂરી છે? કેવું વિષય વસ્તુ તમારે ભણાવવું હોય તો આ કૌશલ્યની જરૂર પડે? મિત્રો
મેં અમને આ બીએડ માં નતું કરાવ્યું એટલે નથી ખબર. અચ્છા, બીજા કોઈને? સ્પષ્ટીકરણ કૌશલ્ય ક્યારે જરૂર પડે? જ્યારે કોઈ બાબતને સ્પષ્ટ કરવા માટે કોઈ ટોપિક હોય, ઘટના છે એ ક્યારે બની છે, કેમ બની છે, એનું શું કારણ હતું એ સમજાવવા. સરસ, વેરી ગુડ. કોઈ પણ કન્ટેન્ટ તમે લેશો ને તો એને સમજાવવા માટે ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ આ સ્પષ્ટીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે અત્યારે હું તમને ભણાવી રહી છું ને, ભણાવવા કરતાં પણ જે ડિસ્કશન આપણું ચાલી રહ્યું છે, એક મુદ્દા પરથી હું બીજા મુદ્દા પર જ્યારે જઉં છું ને, ત્યારે વચ્ચે કનેક્ટિંગ વર્ડ્સ, જે જોડતી કડીઓ આનું જે એક સિક્વન્સ આખો ફ્રેમ કરું છું અને જે સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું, તો વિષય વસ્તુને વિદ્યાર્થીને સમજાવવા માટે કોઈ પણ એવો અઘરું વિષય કન્ટેન્ટ હોય કે જે ઝડપથી સમજાય એવો નથી કે લાંબો છે કે લેન્ધી છે, એને સમજાવવા માટે સ્પષ્ટીકરણ કૌશલ્ય ખૂબ જ અનિવાર્ય છે. અહીંયા વ્યાખ્યામાં પણ લખ્યું છે કે શિક્ષકના સંકલિત અને આંતર સંબંધિત વિધાનો કે જેમના દ્વારા વિદ્યાર્થીઓમાં સમજ વિકસાવવામાં આવે છે તેનું શિક્ષકનું સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે. આમ જનરલી શું થાય, તમને તમારામાં જ્યારે સ્કિલ્સ ડેવલપ ના થાય ને ત્યાં સુધી શું કરો ખબર છે, એક મુદ્દો ચલાવ્યો પછી તમને એમ થાય કે હવે હું શું કરું, થોડી વાર બ્રેક લો, પછી બીજો મુદ્દો લો, પછી બ્રેક લો, ત્રીજો મુદ્દો, બ્રેક એક. તો બરાબર આ જે એની વચ્ચેને જે જોડાણ છે ને, જોડાણ કન્ટેન્ટનું, એક કન્ટેન્ટનું બીજા કન્ટેન્ટ, એક મુદ્દાનું બીજા મુદ્દા, પેટા મુદ્દા સાથેનું જે જોડાણ છે ને, એ કનેક્ટિવિટી લાવવા માટે સ્પષ્ટીકરણ કૌશલ્ય શીખવું ખૂબ જરૂરી છે. હવે સ્પષ્ટીકરણના કમ્પોનન્ટ છે, જો ઇચ્છનીય વર્તન અને અનિચ્છનીય વર્તન. સારું સ્પષ્ટીકરણ કરવા માટે શું જરૂરી છે, તો સૌથી પહેલા પ્રસ્તાવના રૂપ વિધાન હોવું જોઈએ, સમજ ચકાસતી કે સમજ વિકસાવતી કડીઓ, ઉપસંહારુપ્ત વિધાન અને સમજ ચકાસતા પ્રશ્નો. તો આ ચારે ચાર બાબતો હું તમારા ટેટના ક્લાસની અંદર કરાવું છું. ત્રણ જે ચાર લેક્ચર્સ મેં લીધા ને એની અંદર મેં આ બધું જ કરાવ્યું છે. હવે મને કોઈ કહેશે પ્રસ્તાવનારૂપ વિધાન હું શું બોલતી હતી એ વખતે અથવા આજે પણ હું બોલું છું? ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ આજે. યસ, તમારો અવાજ કટ થાય છે. ગિવ મી ધ એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ. આપણે જે કોઈ પણ વસ્તુ વિષય વસ્તુ ભણાવવાના હોય એ પહેલા એ વિષય વસ્તુની થોડીક સમજ આપતી. યસ, કે આજે હું આ વસ્તુ ભણાવવાની છું. હા, અને હવે વિદ્યાર્થી મિત્ર આપણે આ ભણીશું. યસ, વેરી ગુડ. કોઈ પણ વિષય વસ્તુ ભણાવવાની છે ને એનું એક સ્ટેટમેન્ટ આપણે આપવું જોઈએ. અત્યારે લેક્ચર ચાલુ થાય હું ડિરેક્ટલી તમને ચાલુ કરી દઉં ભણાવવાનું, તો યુ આર લિટલ બિટ ગેટ કન્ફ્યુઝડ કે આજે શું ચાલી રહ્યું છે કે શું કરાવવાનું છે. કોઈ યુનિટ ચલાવવાનો છે, એનો પેટા મુદ્દો ભણાવવાનો છે, એનું એક પ્રસ્તાવના તમારે બાંધવાની છે, ઇન્ટ્રોડક્શન, કે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે આ વિષય આપણે શીખીશું, આ એકમ કે આ એકમનો આ મુદ્દો. એ તમારું શું થયું, તો ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ. પછી સમજ વિકાસથી કડીઓ. હવે કડીઓમાં શું આવી શકે, કયા કયા શબ્દો આવે સમજ વિકાસથી કડીઓની અંદર, કનેક્ટિંગ વર્ડ્સ? તેથી, પછી માટે, કારણ કે, સરસ, જેથી આ ઉપરાંત પરિણામે, બરાબર. આવા ઘણા બધા વર્ડ્સ આપણે શબ્દો વાપરીએ છીએ, તમે પણ વાપરો છો, હું પણ વાપરું છું, અને સ્પોન્ટેનિયસલી આપણને ખબર પણ ના હોય એ આપણે જોડાઈ જાય છે. એક વાર પ્રેક્ટિસ થઈ જશે ને તો એ ઓટોમેટિકલી એ કમ્સ ઇન યોર ડ્યુરિંગ યોર એક્સપ્લેનેશન, એ તમારી સાથે જ આવવાના છે. હવે ઉપસંહારૂપ વિધાનની આપણે વાત કરીએ, તો ઉપસંહારૂપ વિધાન શું છે, કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ?
જે કન્ટેન્ટ પૂરું થયા પછી આપણે જે એક લાસ્ટમાં કહીએ છીએ કે આજે આપણે આ ટોપિકની સમજૂતી મેળવી તે હા વેરી ગુડ છેલ્લે પૂછીએ કે આ સમજૂતી મેળવી એનો મતલબ આવો થાય છે હા હવે કોઈને કઈ પ્રશ્નો છે કે એવું પણ આપણે પૂછીએ કે આજે આપણે આ મુદ્દો પૂરો થાય છે હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો બરાબર તો એ શું થયું ઉપસાહનું વિધાન પછી સમાચાર પ્રશ્નો એટલે શું અંતે પૂછ્યા આપણે જે પણ કોઈ કન્ટેન્ટ સમજાયું હોય એને અંતે એમાંથી થોડાક પ્રશ્ન લઈને આપણે પૂછવા તમે જે ઇવોલ્યુશન કરો છો ને અથવા તો એ કન્ટેન્ટમાંથી પણ ઇવોલ્યુશન ના સિવાયના પણ કેટલાક પ્રશ્નો હોય પણ આ સ્કિલમાં આવે ને એટલે આપણે ઇવોલ્યુશન છૂટું નથી પાડતા પણ તમે જે મૂલ્યાંકન કરાવો ને પછીના પાઠમાં જ્યારે સિમ્યુલેશનમાં કે સ્ટ્રેલેશનમાં એ સમજ આપતા પ્રશ્નો છે કે હું તમારી જે ટેસ્ટ લઉં છું ને એ તમારી સમજ ચકાસતા પ્રશ્નો છે એવું કહી શકાય બરાબર ઈચ્છનીય અનિચ્છનીય વર્તનમાં શું કરવું શું ન કરવું જોઈએ શિક્ષકે એ આપેલું છે તો અસંબંધિત વિધાનો તો જે તમારા કન્ટેન્ટને રિલેટેડ નથી એવા વિધાનોને લાવવાનું ટાળવાનું બધું જ બહારથી બધું લાયા કરશો ને તો જે કન્ટેન્ટ છે અથવા તો જે ઓબ્જેક્ટિવ સાથે વર્ગખંડમાં ગયા છો ને પૂરું નહીં થાય વિધાનમાં સાતત્યતાનો ભંગ ન આવવો જોઈએ પહેલાં અર્થ સમજાયો પછી લક્ષણો આવવા જોઈએ પછી એના પ્રકારો જે પણ સિક્વન્સમાં કન્ટેન્ટ આવે છે ને એ રીતે આવવું જોઈએ મેથ્સ ચલાવો છો તો પહેલાં તમે ટેબલ શીખવાડો અંકો શીખવાડો પછી ગુણાકાર આવશે ને ગુણાકાર શીખવાડીને પછી અંક શીખવાડવાના છે તો આવી રીતે જે કન્ટેન્ટ છે એમાં પણ અને જે ટોપિક તમે લો છો ને એમાં પણ કન્ટિન્યુટી હોવી જોઈએ અયોગ્ય શબ્દનો ઉપયોગ નહીં કરવાનો જે કનેક્ટિંગ વર્ડ્સ છે ને એમાં પણ તમારે બહુ ધ્યાન રાખવાનું છે કે વારંવાર અને તેથી 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 વારંવાર કરશે ઘણા છોકરા ઘણા સ્ટુડન્ટ્સને આમ તે હોય કે એકને એક શબ્દ વારંવાર રિપીટ કરતા હોય છે તો એ અયોગ્ય શબ્દનો પણ ઉપયોગ કરવો ન જોઈએ ભાષા પ્રવાહિતાનો ભાગ કેવી રીતે લેંગ્વેજ પ્રોફિશિયન્સી તમારી ના હોય તો જે વર્ડ આવવા જોઈએ ફ્લુએન્સી ના હોય કોઈ લેંગ્વેજ પર ધારો કે ગુજરાતી મીડિયામાંથી ઇંગ્લિશ મીડિયામાં તમે થયા હોય શીખ અને ઇફ યુ ડોન્ટ નો ધ પ્રોપર વોકેબ્યુલરી તો તમને યુ નો ધ કન્ટેન્ટ બટ યુ કાન્ટ એક્સપ્રેસ તમને વિષયવસ્તુ ખબર છે પણ તમે એને પ્રેઝન્ટ નહીં કરી શકો બિકોઝ તમારી પાસે વોકેબ્યુલરી કે ભાષાની પ્રવાહિતાનો અભાવ છે એટલે બિનજરૂરી કે ફાલતુ શબ્દનો પણ ઉપયોગ નહીં કરો જરૂર નથી કન્ટેન્ટ સિવાયના કન્ટેન્ટમાં આવે છે કોઈ એને રિલેટેડ વર્ડ્સ છે તો એવા શબ્દનો તમે ઉપયોગ કરો કે જે કનેક્ટિંગ વર્ડ્સ છે એમાં પણ એવા શબ્દો તમારે વાપરવા જોઈએ અનડિઝાયરેબલ બિહેવિયર છે હવે કાપા કૌશલ્યની આપણે વાત કરીએ કાપા કૌશલ્યના તો બહુ બધા ઘટક છે તમે આમાં વાંચશો ને તો પણ તમને આઈડિયા આવશે ધ સ્કિલ ઓફ યુઝિંગ બ્લેકબોર્ડ ઇફેક્ટિવલી એન્ડ મીનિંગફુલી કોલ ધ સ્કિલ ઓફ યુઝિંગ બ્લેકબોર્ડ જુઓ કાપા તો બધા જ કરે બધા શિક્ષકો પણ જે શિક્ષક અસરકારક એટ્રેક્ટિવ વેથી કરે કે વિદ્યાર્થીને ધ્યાન કેન્દ્રિત કરે ને એવું કાપા હોય ને તો એ એમ થાય કે કાપા કૌશલ્ય તમે વિકસાવ્યું છે જો એના કમ્પોનન્ટમાં પહેલું આવે હસ્તાક્ષરની સુવાચ્યતા તો શું હોવું જોઈએ સુવાચ્ય સ્પષ્ટ ભેદક એટલે મને કોઈ કહેશે ભેદક એટલે અક્ષર સ્પષ્ટ ભેદક એટલે વચ્ચે સ્પેસ હોવો જોઈએ એટલો દરેક શબ્દની વચ્ચે હા બે અક્ષર વચ્ચે અંતર શબ્દ વચ્ચે અંતર ભેદક એકબીજાથી જુદો પડે એવો અક્ષર અક્ષરનું કદ છેડેથી વાંચી શકાય એવું એટલે છેલ્લે બેઠેલો વિદ્યાર્થી પણ વાંચી શકે એવું પછી સ્વચ્છતા જોઈએ તમને લખવામાં કે ચેક ચેક કરો છો ડસ્ટરથી ચેક ચેક તો નહીં થાય પણ ડસ્ટરથી ભૂસાતું હશે લખાણ સીધી લીટીમાં થાય લીટી વચ્ચે પૂરતું અંતર હોય અક્ષર પર અક્ષર લખાઈ જતા નથી ચર્ચા સંબંધિત બાબતો યથાર્થતા તો મુદ્દાને કેવા સિક્વન્સમાં લખવાના કન્ટિન્યુટી હોવી જોઈએ શોર્ટ અને સિમ્પલ હોવા જોઈએ રંગીન ચોકનો ઉપયોગ કરો મહત્વના મુદ્દાને અંડરલાઈન કરવાનું અપ્રસ્તુત લખાણની વિષયવસ્તુના સંબંધમાં હોવું જોઈએ હવે કેટલીક બાબતો જે નેગેટિવ છે કે જે ધ્યાનમાં રાખવાની નથી અથવા તો કાપા સારું કરવા માટે પણ ધ્યાનમાં રાખવાની છે પણ તમારે એ કામ કરવાનું નથી પહેલાં તમારે કાપાકારનું જે બોર્ડ છે સાફ સાફ થયું છે કે નહીં કૃષ્ણ ફલક એ તપાસી લેવાનું
પછી પણ તમારે સ્વચ્છ રાખવાનું, ચોક તમારે લઈ જવાના, વિદ્યાર્થીની વચ્ચે આવવાનું ટાળવાનું, લખતી વખતે અવાજ ન થવો જોઈએ, ભાર દઈને લખાવવું જોઈએ, સાફ કાપાને સાફ કરતી વખતે રજકણો ન ઉડાડવા, વ્યાકરણની ભૂલોને પણ ધ્યાનમાં રાખવા, નહીં તો વિદ્યાર્થી તમને તરત જ કહેશે કે સાહેબ કે મેડમ તમે ભૂલ કરી છે. વર્ગ પ્રવેશ સાથે કાપાની સ્થિતિ તપાસી લેવી, પાઠના વિકાસની સાથે જ કાપાની નોંધ વિકસાવી, આત્મવિશ્વાસ સાથે કાપા કાર્ય કરવું, અને આ બધું સરસ થાય એના માટે શું કરવું પડે? આપણે કાપા અસરકારક કરવા માટે શું કરવું જોઈએ? એ તો મને બધી ખબર છે, બધું આપણે અહીંયા વાંચ્યું, પણ એના માટે શું કરવું પડશે? તમારે પ્રેક્ટિસ કરવી પડશે લખવાનો, કે પહેલી જ વખત જશો ને તમારે સરસ અક્ષર આવી જશે? પ્રેક્ટિસ કરવી પડે તો તમને ખ્યાલ આવશે ને કાપા પર કેવી રીતે લખાય. આમ તમે નોટ ને બુકમાં તો લખો છો પેનથી, પણ કાપા પર તમને આદત નથી લખવાની, તો શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે તો આપણે લખી શકીએ. હવે આવે છે વિષયાભિમુખ કૌશલ્ય, સેટ ઇન્ડક્શન સ્કીમ. તો શું છે? કોઈ પણ નવો મુદ્દો શીખવા માટે વિદ્યાર્થીને અભિમુખ કરવાના છે. તો અભિમુખ કરવા માટેનું જે કૌશલ્ય છે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે. હવે એના પણ કેટલાક ઇચ્છનીય ઘટકો છે. પૂર્વજ્ઞાનનો ઉપયોગ, આપણે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ ને, પ્રી નોલેજ, અને એના આધારે કનેક્શન કરીએ છીએ અને પછી આપણે પાઠ ચાલુ કરીએ. યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ, તમે આમાંથી કઈ કઈ પ્રવૃત્તિઓ વાપરી હતી મેં અહીંયા દર્શાવી છે, એમાંથી દાર્શનિકમાં શું કરવાનું ખબર છે? તમારે TLM કે ઇમેજ બતાવી, ચિત્રો કે ચાર્ટ કે એવું બતાવીને કરો ને તો એ દાર્શનિક માં આવશે. પછી દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરીએ, ધારો કે આપણે મોબાઈલ વાપરીએ છીએ કે કોઈ ઓડિયો ક્લિપ સંભળાવવા માટે આપણે ટેપ રેકોર્ડર યુઝ કરીએ છીએ તે દ્રશ્ય શ્રાવ્ય સાધનમાં. પછી અનિચ્છનીય ઘટક, કોઈ શિક્ષક કૃત્રિમ રીતે મથાળું કઢાવે છે તો એ યોગ્ય છે? સાતત્ય ભંગ પણ ન થવું જોઈએ આ સેટ ઇન્ડક્શનની અંદર, કે તમારે પ્રશ્ન અથવા તો જે વસ્તુ પહેલાં બતાવવાની છે છેલ્લે બતાવવાની છે, પહેલાં બતાવી તો શું થાય, તમારું આખું જે મહેનત છે બધી પાણીમાં જાય. તમારાથી પણ ક્યારેક એવું થઈ જાય કે પ્રશ્ન મારે છેલ્લો પૂછવો છે ને, જે ચેપ્ટરનું નામ આવે છે કાં તો શરૂઆતમાં પૂછાઈ જાય, તો શું થાય ત્યાં તમારું સેટ ઇન્ડક્શન આખું તરત જ વિધિન 1-2 મિનિટ્સમાં પૂરું થઈ જાય. હવે આવે છે ઉદાહરણ કૌશલ્ય. તમે આ લીધું છે ઉદાહરણ કૌશલ્ય? કેટલા મિત્રોએ ઉદાહરણ કૌશલ્યનો ઉપયોગ કર્યો છે? આમ તો કરો જ છો, આમ તો આપણે આગમન નિગમન પદ્ધતિ કરાવીએ ને તો એની અંદર આ સ્કિલ આવી જ જાય છે ઓટોમેટિકલી. આગમન નિગમનમાં તો પાઠ આપ્યા હશે ને, ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ. યસ મેમ. પરિસ્થિતિ અથવા પદાર્થ જેમાં ખ્યાલ વિચાર નિયમ કે સિદ્ધાંત લાગુ પડતો હોય ને તેને ઉદાહરણ કહે છે. ઘણી વખત હું પણ તમને અહીંયા સમજાવતી વખતે ઘણા બધા ઉદાહરણ લઈને આવું, એ મને સ્પોન્ટેનિયસલી ક્યારેક આવી જાય. ભણાવતી વખતે પણ એવું થાય, ક્યારેય ઉદાહરણોને આપણે તૈયાર કરવાની જરૂર ના હોય. એ તમને એવું લાગે કે અમારા વિષય વસ્તુ સાથે બંધ બેસતા છે તો તમે એને કહી શકો છો વિદ્યાર્થીને. પણ કેવા ઉદાહરણ હોવા જોઈએ, વિષય વસ્તુ સાથે કનેક્ટેડ છે કે નહીં, એ આપણે આના ઘટકોમાં આપણને જોવા મળે. કેવા ઉદાહરણ હોવા જોઈએ? તો સરળ, રસપ્રદ અને વિષય વસ્તુ સાથે રિલેટેડ હોવા જોઈએ. માધ્યમ કેવું હોવું જોઈએ ઉદાહરણ આપવાનું? શાબ્દિક અને અશાબ્દિક. અશાબ્દિક ઉદાહરણ આપણે કેવી રીતે આપી શકીએ? કોઈ વસ્તુ બતાવીને. વેરી ગુડ. પછી ક્લાસરૂમમાં આપણે કોઈ
ભણાવતા હોઈએ પ્રકૃતિ કે નેચર કે વૃક્ષ ની વાત કરતા હોઈએ તો બહાર કહેવાય ને કે બહાર જુઓ, બારી ની બહાર તમે વૃક્ષ જોઈ શકો છો. તો એ શું થયું, અશાબ્દિક મકાન મારે બતાવવું છે તો મકાન આપણે જ્યાં બેઠા હોઈએ એ ફર્નિચર છે કે કંઈ પણ તમારે બતાવવું તો એ અશાબ્દિક. ઘણી બધી વસ્તુઓ તમે વસ્તુ ઓબ્જેક્ટ બતાવીને જે એક્ઝામ્પલ આપો ને એ અશાબ્દિક. પછી અભિગમ આગમન નિગમન મેં તમને વાત કરી એ પ્રમાણે. આગમન એટલે શું, આગમન પદ્ધતિ તમે ભણ્યા હોય તો આગમન એટલે શું, આગમન એટલે કે ઉદાહરણ પરથી નિયમ, આગમન અને નિયમ પરથી ઉદાહરણ નિગમન. વેરી ગુડ સરસ. વિદ્યાર્થી સહયોગ, આપણે એકલા જ ઉદાહરણ આપવાના કે વિદ્યાર્થીને કહેવાનું ઉદાહરણો આપે એવું વિદ્યાર્થી જોડે પૂછવાનું તો જ આ કૌશલ્ય ફળીભૂત થશે. અને તો એ જે સમજ છે ને વિદ્યાર્થીની અન્ડરસ્ટેન્ડિંગ વિથ હેલ્પ ઓફ ક્વેશ્ચનિંગ. હું તમને પ્રશ્ન પૂછું છું ને તો મને એવું ખ્યાલ આવે કે આટલી વસ્તુ તમે સમજાવશો વિદ્યાર્થી, અને તમે મને એક્ઝામ્પલ આપો છો એટલે કે જ્ઞાન તો આવી ગયું છે, સમજ પણ આવી છે અને તમે ઉદાહરણ આપો છો મને એટલે કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. તો આ આજના આપણા જે મેઇન સ્કિલ્સ હતા એ બધાના કમ્પોનન્ટ્સ મેં અહીંયા બધાના મૂક્યા છે. હવે સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરું છું હું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય માઇક્રો ટીચિંગમાં કે અધ્યાપન કૌશલ્યમાં કે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અને તમારી જે ટેસ્ટ છે એ આજે હું નથી લેવાની, પણ એક બે દિવસ માટે હું થોડીક બિઝી છું એટલે પાછળથી હું રેડી કરી અને ગ્રુપમાં તમને શેર કરીશ અને એ ઉપર જ હશે એટલે ગમે ત્યારે તમે એને આપી શકશો. ઓકે ઓકે મેમ, ઓકે મેમ, ઓકે મેમ.